એક વાત કહેવા માંગુ છું કે આપણા શરીરમાં એક જ એવી વસ્તુ છે જે કન્ટિન્યુ ચાલુ રહે છે, અને જિંદગીમાં પણ એક વસ્તુ એવું છે, દિલ. દિલ સાહેબ એવું વસ્તુ છે કે કન્ટિન્યુ ચાલુ જ રહે છે. તો દિલને દુખી ના કરો સાહેબ, ખુશ રાખવાની પૂરેપૂરી કોશિશ કરો અને ખુશ રાખો. સાહેબ સ્ત્રીને આપવા માંગતા હોય ને, એવું ગિફ્ટ હોય ને, તો એ ઇજ્જત છે સાહેબ. ઇજ્જત આપજો સ્ત્રીને, બહુ મજા આવશે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ બેન દીકરી ઉપર ખરાબ નજર નાખે ને, તો એને એટલી એક વાત કહેવા માંગુ, અરે યાર જ્યારે તમે કોઈ બેન દીકરી ઉપર ખરાબ નજર નાખો ને, તો એટલું જરૂર વિચારી લેજો કે કાલ સવારે મારી પણ દીકરી છે અને મારી પણ બેન હશે. દોસ્ત વિચારજો આ વાત. અમુક સાહેબ અમુકને તો લત લાગી જાય આની સાથે રહેવું, પેલાની સાથે રહેવું. એને ખબર જ ન પડે કોની સાથે રહું છું, કોનું દિલ દુખાવું છું, કઈની શરીરની ચાહત રાખે છે. બસ કોઈને ઉપયોગ કરીને ફેંકવું. ગર્લ છે ને કોઈ રમકડું નથી તે તમે ઉપયોગ કરીને ફેંકો. ગર્લ્સ રમકડું નથી કે તમે ઉપયોગ કરીને ફેંકો. તો કાલ સવારે તમે એટલું જરૂર વિચારી લેજો કે તમારા મમ્મીએ તમને જન્મ આપ્યો છે, તમારા બાપે નહીં. ઓકે, તો ગર્લ્સને કોઈ દિવસ તમે હલકું ન સમજતા રમકડું. દોસ્ત બહુ મજા આવશે જીવવાની. ગર્લ્સને ઇજ્જત આપજો સાહેબ, મજા આવશે. કહેવાય છે જે ઘરની સ્ત્રી પગ પછાડે ને સાહેબ, એ ઘરમાં ક્યારે સુખ નથી આવતું, ક્યારે સંપત્તિ નથી આવતી. જોજો સાહેબ, સંપત્તિ આવે કે ન આવે, પણ તમે તમારી ઘરની સ્ત્રીને ક્યારે દુખી ના કરતા સાહેબ. પ્લીઝ હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું, ક્યારે દુખી ના કરતા તમારા ઘરની સ્ત્રીને. ઘણા લોકો છે ને સાહેબ મોતથી ડરે છે. અરે દોસ્ત એક વાત દિલો દિમાગમાં ફિટ કરી રાખજો, જ્યારે મોત હશે ને ત્યારે આપણે નહીં હોય. એટલી વસ્તુ યાદ રાખજો, મોત મંગળ છે, જ્યારે મોત હશે ને ત્યારે આપણે નહીં હોય. તો જિંદગી વટથી જીવો, ડરીને નહીં. અભિમાન કહે છે સાહેબ કોઈની જરૂર નથી, પણ અનુભવ કહે છે સાહેબ એક ધૂળના કટકાની પણ જરૂર પડશે આ દુનિયામાં. મોહ નથી, માયા નથી, આ સુખીથી જીવી લો સાહેબ જિંદગી. આ ચમર તો આ કાયા પણ નથી, સુખથી જીવી લો જિંદગી દોસ્ત. એવા માટે તો ઘર જોવે સાહેબ, પણ કોઈના દિલમાં રહેવા માટે એક ટુકડો જોવે દિલનો, બસ ખોબા જેટલો. શિખામણોથી છે ને સાહેબ ફક્ત ને ફક્ત રસ્તા મળે છે, બટ ભૂલ કરવાથી બહુ જણું જાણવા મળે છે ને શીખવા મળે છે. વાર છે ને સાહેબ, તમે કોઈ બીજા પર બીજા માટે માંગીને જુઓ, તમારે ક્યારેય માંગવાનો વારો નહીં આવે. એટલે વસ્તુ યાદ રાખી લેજો. એ સાથે મનથી વાત કરવી અને મન રાખવા વાત કરવી, આમાં બહુ બધો તફાવત છે સાહેબ. જો સમજાય તો ક્યારે કેતાની સમસ્યાને કે સમસ્યા મારી પાસે છે, સમસ્યાને કહેજો કે તું જા હવે ભગવાન મારી પાસે છે. ઓ સાહેબ જે કિસ્મતથી મળ્યું, હાસિલ કરીને મળ્યું, મંજિલ મેળવીને મળ્યું, એ કિસ્મતની નિશાની એનું નામ માણસનું નામ બને છે. પણ જે મળ્યું છે એમાં ખુશ રહે એને ખુશીદાર માણસ કહેવામાં આવે છે. એટલે સંપત્તિનો માલિક કહેવામાં આવે છે, જે છે એમાં ખુશ છે. બહુ મોટી વાત છે. મહેનત કર્યા તો પણ સફળતા ના મળે ને સાહેબ, તો લક્ષ્ય નહીં રસ્તાઓ બદલો તમારા. કઈ ખામી હશે રસ્તાઓમાં. અને જે તમને સમજે છે ને એ તમારે ક્યારે સમજાવવાની જરૂર નથી, એ તમને સમજી જશે. અને જેને નથી સમજવું ને સાહેબ, એને તમે ગમે એટલા સમજી લ્યો, સમજાવી લ્યો, પણ એ નહીં સમજે. ગોતવા હોય ને સાહેબ, કોઈને ગોતવા હોય ને, તો તમારી ચિંતા કરવા વાળા ગોચો, અને તમારો ઉપયોગ કરવા વાળા તમને સામેથી ગોતી લેશે મારા દોસ્ત. એટલે ગોતવા હોય ને તો તમારી ચિંતા કરે એવા ગોચો. મંદિર કોઈ માંગવાની જગ્યા નથી સાહેબ, ભીખ માંગવાની જગ્યા નથી સાહેબ. મંદિર જે આપણને મળ્યું છે ને એમાં ખુશ રહીને એનો આભાર એ ભગવાનને થેન્ક્સ કહેવા જવાની જરૂર છે. જિંદગીમાં તમે થેન્ક્સ કહેવા જજો ભગવાનને. કોઈ તકલીફ ના કહેતા કે મને થેન્ક્સ ત્યાં જિંદગી આપી, ત્યાં મને શરીર આપ્યું, થેન્ક્સ કહેજો ભગવાનને. બહુ મજા આવશે જીવવાની. જીવનમાં લોકો સમજે છે કે પૈસા એટલે સુખ. અરે દોસ્ત જેને પૂછો કે જેની પાસે પૈસા નથી, જેની પાસે પૈસા નથી અને એની પાસે શરીર નથી પપ્પા છે. જો તમારી પાસે શરીર હોય અને પૈસા હોય ને, તો નીતિને ભગવાનને કહેજો બે હાથ જોડીને કે થેન્ક યુ સો મચ ભગવાન, તે મને બંને વસ્તુ આપ્યું છે. પૈસા ન આપે ને તો ચાલે, પણ શરીર છે ને એ લાખો કરોડોનું છે સાહેબ. એવી જ રીતે સાહેબ પૂછી જોજો કોઈને કે જેની પાસે કરોડો રૂપિયા છે અને શરીર નથી, શું તકલીફ થાય છે ને, એને પૂછી જોજો. જીવનમાં અમુક લોકો એવા પણ હોય છે, આપણી સાથે ફ્રેન્ડ સર્કલમાં ખોટું બોલી 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 ખોટું બોલી, મારી પાસે આ વસ્તુ છે, પેલું વસ્તુ છે, તારી હેલ્પ કરીશ.
જ્યારે હેલ્પની જરૂર પડે ને સાહેબ, ત્યારે લોકો જોવા પણ નથી મળતા આપણને. તેવા લોકોને એક વાત કહેવા માંગુ છું, જ્યારે તમારાથી થઈ શકે એમ નથી તો કોઈને ખોટા પ્રોમિસ શું કામ કરો છો, ખોટા મોટા શું કામ કરો છો? તમારી ઇજ્જત અમને ખબર છે કેટલી છે, તો તમે સામે કરીને ખોટું શું કામ બોલો છો? બોલવાની મજા છે ને સાહેબ, થોડા લોકો જ મનાવે છે, કેમ કે દિલથી બોલતા હોય. અને લુખા અને લુચ્ચા લોકો છે ને સાહેબ, ચાતુરાઈથી વિચારી વિચારીને બોલતા હોય છે. કોઈ તમને ઓછો પ્રેમ કરે ને સાહેબ, ક્યારે મૂંઝાવું નહીં સાહેબ. ક્યારેક લાગણી ઓછી મળે ને તો ક્યારે મૂંઝાવું નહીં સાહેબ. ભંગારના વેપારીને સોનાની કિંમત કેમ ખબર હોય દોસ્ત, ક્યારે મૂંઝાવું નહીં. કોઈના જીવનમાં છે ને સાહેબ, આપણા લીધે એકાંતમાં આંસુ પડ્યું હોય ને, એનો એકલો બેસો હોય ની માણસ આપણા લીધે આંસુ પડ્યું હોય ને, તો સાહેબ બે હાજરીને રિક્વેસ્ટ કરું છું, જિંદગીમાં ક્યારે આગળ નહીં વધી શકો. નિષ્ફળતાની પહેલી નિશાની છે કે તમે કોઈને રોવડાવો છો એકાંતમાં, ને તમને યાદ કરીને એ વ્યક્તિ રડે કે મારી માથે આવું હતું પેલું હતું. દોસ્ત આ નિષ્ફળતાની પહેલી નિશાની છે તમારી. મંદિરે જાઓ ને સાહેબ, તો ભગવાનને કહેજો કે તે નથી આપ્યું ને એમાં પણ હું ખુશ છું, પણ જે મેં ધાર્યું નતું ને એ પણ તે મને આપ્યું છે. કેમ કે કારણ કે સાહેબ, જે વસ્તુ આપણી પાસે છે ને, અમુક લોકો પાસે એના સપના છે અને એ પાસે વસ્તુ પણ નથી. ભગવાનનો આભાર માનજો કે તે જે આપ્યું છે બહુ મસ્ત આપ્યું છે, અને થેન્ક યુ સો મચ ભગવાન, મને આ જિંદગી આપી છે અને આખું શરીર સાચું આપ્યું છે, બસ આ બહુ મોટી વાત છે. શ્રી કૃષ્ણ કહે છે સાહેબ કે તું તારા મનનું ધારું કરે છે, પણ થાશે એ જ કે જે હું ધારું. એક વાર જે હું ધારું એ કરી જો, પછી તું ધારશ ને એવું જ થશે. સમજાઈ વાત? નીતિથી ચાલજો સાહેબ, ઉપરવાળાનો ડર રાખીને ચાલજો, ત્યારે ભગવાન તમને પાછા નહીં પાડે તમારા કામમાં, હંમેશા તમે આગળ જ રહેશો. નીતિ, જીવનમાં તમે કેટલા સારા છો એ તમારા મોઢા ઉપર નથી દેખાતું સાહેબ. તમારા લીધે કેટલાના મોઢા ઉપર સ્માઇલ છે ને સાહેબ, એમાં તમારી દેખાય છે કે તમે કેટલું માનવતાથી જીવો છો અને તમે કેટલા સારા છો. તમે શરમ નથી આવતી કે પૈસા ઉપર કેવી રીતે હું ઘમંડ કરી શકું, જ્યારે જે પૈસા મારા પ્રાણ પણ નહીં બચાવી શકે એ પૈસાની હું આજે હિંમત કરું છું, એના ઉપર હું ઘમંડ કરું છું. અરે સાહેબ, એક વાત કહી દઉં તમને, તમારા પૈસા ઉપર ઘમંડ હોય ને સાહેબ, જ્યારે તમે ગુજરી જશો ને સાહેબ, તમારો દીકરો હશે ને સાહેબ, અઘટનામાં તમે ગુજરી જશો ને તમારો દીકરા પાસે કરોડો રૂપિયાની ગાડી હશે ને, ત્યારે તમે જીવતા હશો ને તો એ તમને હોસ્પિટલ જરૂર લઈ જશે, પણ જ્યારે તમે મરી જશો ને સાહેબ, ત્યારે એ તમને સબ વાહિનીમાં જ લાવે છે, ત્યારે એની કાર ખરાબ થઈ જાય છે. દોસ્ત, જ્યારે પોતાના દીકરા છે સાથ નથી આપતા તો પૈસા શું છે? અને આ દુનિયામાં કોણ એવું બન્યું છે કે જે વ્યક્તિ પૈસાથી ધરાયું છે? અરે આ દુનિયામાં કોણ એવું વ્યક્તિ છે જે પૈસાથી ધરાયું છે? યાદ રાખી લેજો મારી વાત, કે જ્યારે મરશું ને ત્યારે આપણને લાકડાથી સળગાવવામાં આવશે, પૈસાથી નહીં. વિશ્વાસ કરી લેવો લાકડા ઉપર, પણ પૈસા ઉપર ઘમંડ ન કરવો ક્યારે. જે લોકો શરીર ઉપર ઘમંડ કરે ને સાહેબ, એને એક વાત કહેવા માંગુ છું, ગમે તેટલો કરી લો શરીર પર ઘમંડ સાહેબ, લાસ્ટમાં અંતિમ સમયે આ શરીર પણ તમને સાથ નહીં આપે. તમારો બોજ, આત્માનો બોજ પણ આ શરીર નહીં ઉપાડી શકે સાહેબ, આવું શરીર થઈ જશે. અમુક વ્યક્તિને એટલું જ કહેવા માંગુ છું કે દોસ્ત, ઘમંડ ના કરતા ક્યારે. કયા શ્વાસ ઉપર હું વિશ્વાસ કરું સાહેબ? અંતિમ સમયે આ શ્વાસ પણ મારો સાથ નહીં આપે. કયા શ્વાસ ઉપર હું વિશ્વાસ કરું સાહેબ? મારું મન કેટલું સાફ છે અને કેટલું મન કોમળ છે સાહેબ, એ જાણવા માટે કોઈને ભોજન ખવડાવી જોજો સાહેબ. ખાવા કરતા ખવડાવવા મજા આવે ને સાહેબ, તો સમજી જજો કે જીવન બહુ મસ્ત છે તમારું. બાકી તમારો ખવડાવવામાં કોઈનો જીવ અચકાતો હોય ને સાહેબ, ગરીબોને ખવડાવવામાં જીવ અચકાતો હોય ને સાહેબ, તો કંઈક ને કંઈક તમારા અંદર રાક્ષસ છુપાયેલો છે. સમય પણ એવો છે સાહેબ, સમય ઉપર ગમન ના કરતા સાહેબ, સમય પણ એવો છે સાહેબ કે અંતિમ સમયે સ્મશાને જોઈ અને એ ખત્મ થાય છે. આ દુનિયામાં કોઈ પરમિનેન્ટ નથી સાહેબ, કે અંતિમ સમયે સમય પણ સ્મશાને ખતમ થાય છે આપણો. હા, એક મસ્ત ફ્રીની વાત કહું સાહેબ, જે તમારી સાથે હંમેશા સાથે રહે છે. તમે મરી જશો ને તોય સાથે રહેશે તમારી સાથે. એક વાત કહી દો, એ વસ્તુ શું છે? બાંધવા મળો તમારા કર્મની પોટલી સાહેબ, તમે મરી જશો ને તોય તમારી સાથે આવશે તમારા કર્મ. બહુ કાળજી જોઈએ સાહેબ,
સંબંધને સાચવવા માટે. બાકી ચાતુરાઈથી તો મહાભારત રચાય છે. શ્રી કૃષ્ણ કહે છે, સાહેબ, કોઈ માણસને શબ્દોથી માફ કરવા વાર નથી લાગતી, પણ દિલથી માફ કરવા માંગી જિંદગી વહી જાય છે. દોસ્ત, કોઈને માફ કરવા માંગતા હોય ને તો દિલથી માફ કરજો, સોરી બોલીને નહીં. જીવનમાં અડધું દુઃખ તો આપણી પાસે એવી રીતે આવે કે જે લોકો ઉપર આશા નથી રાખવાની ને એના ઉપર આપણે આશા રાખી, અને અડધું સુખ એમ આપણી પાસે નથી આવતું કે સાહેબ જે લોકો ઉપર આપણે શક ન તો કરો ને એના ઉપર શક કર્યો છે. ભગવાનની ન્યાયની ઘંટી છે ને સાહેબ, થોડી ધીમે ચાલે છે, ધીરજથી ચાલે છે, પણ વિશ્વાસ રાખજો ભગવાન ઉપર, જે દળે છે ને સાહેબ એ સારું જ દળે છે. ભગવાનને ક્યારે દોષ ન આપો સાહેબ. ભગવાન તમને એ નહીં આપે જે તમને ગમે છે, ભગવાન તમને એ વસ્તુ આપશે કે જે તમારા માટે લાયક છે અને તમારા માટે સારું છે. વિજ્ઞાન કહી શકે છે કે આજે દુઃખ છે, વિજ્ઞાન એમ કહી શકે કાલે સુખ હશે, પણ ધર્મ એમ કહે છે સાહેબ સારા કર્મ સાફ કરો અને મન સાફ હશે ને તો સુખી જ રહેશો. એવું ધર્મ કહે છે, જે વિજ્ઞાન વાળા કહે છે કે આજે દુઃખ છે આવતીકાલે સુખ હશે, પણ તમારો ધર્મ આપણો ધર્મ એમ કહે છે સાહેબ કે કર્મ સારા કરો મન સાફ રાખો તો દુઃખ ક્યારે નહીં આવે. દુઃખમાં ભગવાનને ફરિયાદ કરો ને એની એક વાત કહેવા માંગુ છું, આ દુઃખ અને સુખ આ બે પ્રોડક્ટ છે ને સાહેબ એ ભગવાનની જ છે, તો ભગવાનને કહેજો તો સુખ આપે તો પણ મંજૂર છે મને અને દુઃખ આપે તો પણ મને મંજૂર છે સાહેબ. મેં માન્યું સાહેબ, હા મેં માન્યું કે મનુષ્યને હરેક તકલીફમાં દિલ દુખે છે, હરેક તકલીફમાં દિલ દુખે છે, પણ હા હરેક તકલીફમાં ઘણું બધું શીખવા જરૂર મળે છે. એ થઈ ગયું, એ થઈ ગયું, એ થવાનું જ હતું, જે થવાનું છે એ થવાનું જ છે, એ તો મારા હરિના હાથમાં છે. બસ જો આ વિચાર હોય ને સાહેબ તો એ માણસ ચિંતાથી દૂર રહે છે કે જે થઈ ગયું એ થઈ ગયું, જે થવાનું છે એ થવાનું જ છે. જો આ વિચાર રહે ને સાહેબ તો એના નામની ચિંતા જતી જ રહી છે બધી જીવન. નારદજીએ શ્રી કૃષ્ણને પૂછ્યું, હે ભગવાન જીવનમાં મનુષ્ય કેમ દુઃખી છે? તો ભગવાને કહ્યું કે દુઃખ ને સુખ તો બધાને જ મેં આપ્યું છે, પણ આ એકનું સુખ જોઈ અને એક ખુશ ન થતો ને સાહેબ, એટલે આ જીવનમાં બધા જ લોકો દુઃખી છે. એક વાત સમજી જ લેજો કે જે માણસ વાત કરવાથી સમજી જતું હોત ને સાહેબ અત્યારે આ દુનિયામાં, તો શ્રી કૃષ્ણ છે ને સાહેબ માછડી વગાડવા છે ને સાહેબ મહાભારત ના કરત ક્યારે. વાત કરવાથી જો લોકો સમજી જતા હોત ને, જે વ્યક્તિ તમારા સમજાવવાથી સમજે છે એ વ્યક્તિ તમને તમારા શબ્દોને સમજે છે, એ તમારી અંદરની ભાવનાને ક્યારે નથી સમજતો યાર. ક્યારે પોતાની જાતને પોતાની આવડતને ક્યારે ઘમંડમાં નાખતા સાહેબ, કારણ કે સાહેબ જે પથ્થર હોય ને ટુકડો, એને પથ્થર છે ને સાહેબ પાણીમાં નાખો ને સાહેબ, ત્યારે એ પથ્થર ડૂબી જાય છે. સમજાય વાત? તો ક્યારે તમારી આવડત ઉપર તમે ઘમંડ ના કરતા સાહેબ ક્યારે ડૂબી જશો ને ખબર પણ નહીં રહી. ગરબા હોય કે જિંદગી સાહેબ, એક પગ આગળ કરો એક પગ પાછળ કરો, જો આ આવડી જાય ને સાહેબ તો સાચા ખેલાડી તમે જ કહેવાય. અરે દોસ્ત, ભાગ્યને શું દોષ આપો છો? જ્યારે સપના આપણા કામ આપણું તો ભાગ્યને શું કામ દોષ આપો છો સાહેબ? જ્યારે આપણે જ આગળ જવું પડશે ને સાહેબ તો પેલા આપણે જ કદમ આગળ વધારવો પડશે. સંબંધ એવા લોકો સાથે રહો સાહેબ આપણા ખરાબ સમયે આપણને એમ પૂછે કે તું કેમ છો, ભલકે એમ ન કે તું કોણ છો. સુધારી લેવી જોઈએ આપણી ભૂલ, માફ કરી દેવી જોઈએ બીજાની ભૂલ. જો આ વાક્ય લોકો સમજી જઈને સાહેબ, જે વ્યક્તિ સમજી જઈને એના મનમાં ઉગે છે મસ્ત મજાના ફૂલ. એને દિવસ કહેતા હતા એ આજે રાત થઈ ગઈ, એક પળમાં રાત થઈ ગઈ, અને જેને રાત કહેતા હતા આજે સવાર થઈ ગઈ છે સાહેબ. આ પલભરની જિંદગી છે, ક્યારે કોનો સમય બદલાઈ જાય કાંઈ ખબર નથી પડતી. દોસ્ત, પોતાની નિષ્ફળતાને બીજાનો દોષ ના આપતા સાહેબ. નિષ્ફળ તમે થાવ અને દોષ બીજાને આપો છો. અરે દોસ્ત, આવું નથી હોતું સાહેબ. જોવા જાઓ ને તો સાહેબ ચાંદમાં પણ દાગ હોય છે, પણ એમાંથી આપણે શું શીખવું? તમને દાગ દેખાણો કે ચાંદ દેખાણો, એ તમારા આંખ ઉપર અને તમારા આંખના નજરિયા અને તમારા વિચારા ઉપર તમને ખબર પડશે કે તમે શું વિચાર્યું છે અને તમે શું જોયું છે. જીવનમાં સાહેબ બોલવું ને એ ચાંદી છે, અને ચૂપ રહેવું એ સોનું છે, અને યોગ્ય સમયે બોલવું ને સાહેબ એ સોના ચાંદી અને હીરા છે સાહેબ. જ્યાં વિશ્વાસ હોય ત્યાં
સબૂતની જરૂર નથી પડતી. કેમ કે સાહેબ, શ્રીમદ્ ભાગવતમાં કે આ શ્રી કૃષ્ણની છઈ છે, અંતાક્ષર ક્યાં છે? માણસનો મોટા મોટો દુશ્મન હોય ને સાહેબ, તો એનો મગજ છે સાહેબ. કેમ કે મગજમાં કેવા કેવા વિચારો લાવે છે ને માણસ, ખબર જ નથી પડતી. કૃષ્ણ ગીતામાં કહ્યું છે, મારા ઉપર ભરોસો રાખો. એમ નથી કહ્યું કે મારા ભરોસે બેઠા રહ્યો. ઉપરવાળાની આ ગજબની રચના છે સાહેબ. ખજાનોથી ભરેલી આ પૃથ્વી છે, કોઈ પણ ચોકીદાર નથી. ગજબની આ દુનિયા છે, કોઈ પણ ચોકીદાર નથી. કોણ જીવે છે, કેવી રીતે મરે છે, અહીંથી એક હરીનું બટકું પણ નથી લઈ જવા દેતો. આ કરમનો પોટલું સાથે આવે છે. કેવું છે, મસ્ત મજાની આ રચના છે. અરે સાહેબ, હું એમ નથી કેતો મારી સાથે જિંદગી ભર સાથે ચાલો. જ્યાં સુધી રસ્તો એક છે ત્યાં સુધી સાથે ચાલો, પછી છૂટા પડી જશું. પછી શું ખબર કયા ભાવમાં ક્યારે મળીશું. એ મિત્રને એક વાત કહું, તમે તમારી જાતને ખોઈ બેઠો ને અંદર ને અંદર, ત્યારે તમને પાછા લાવવાની કોશિશ કરે ને, તમને શોધવાની કોશિશ કરે ને મિત્ર, એનું નામ મિત્ર. માણસનો સ્વભાવ અને એનો વ્યવહાર એનું ભવિષ્ય નક્કી કરે છે સાહેબ. કેમ કે સાહેબ, બાકી કામ કરવાની આવડત તો ચોર પાયે પણ ગજબની છે. ચામાં ખાંડ નાખવાથી ચા મીઠો નથી થતો સાહેબ. ખાંડ જયારે ઓગળે ને ત્યારે ચા મીઠો થાય છે. બસ આપણા સંબંધમાં એકબીજાને હળીમળીને રહેવું ને, એ જ મોટો સંબંધ છે. સ્વાર્થ વગરની મદદ કરવી સાહેબ. કેમ કે સાહેબ, કોઈએ કહ્યું છે કે જે વ્યક્તિ ફૂલ વેચતો હોય ને સાહેબ, એના હાથમાં સુગંધ હંમેશા રહી જાય છે. હંમેશા જિંદગીમાં સારા વ્યક્તિને હંમેશા યાદ નથી રાખવા પડતા સાહેબ, એ હંમેશા યાદ રહી જાય છે. એક પ્રશ્ન પૂછ્યો છે ભાઈ, કે જેને હદથી વધારે પ્રેમ કરીએ અને સાચો પ્રેમ હોય તો મળે ખરો આપણને? આ ફિલ્મી ડાયલોગ છે દોસ્ત. આજકાલનો પ્રેમ ફિલ્મી જેવો થઈ ગયો, ફિલ્મ જેવો થઈ ગયો. આ ફિલ્મ જોઈને પિક્ચરમાં શું હોય નક્કી ન હોય, જો બે આંખ ખાલી ચાર થાય ને સાહેબ, તો પ્રેમ પણ થઈ જાય. આ ફિલ્મએ તો આખી રિયલ લાઈફની પાટ લગાડી દીધી છે. લોકોને ફિલ્મ જોઈ અને કપડાં પહેરવા, પોતાનું ટેટસની જેમ ચાલવું, ફિલ્મ જેવી પ્રેમ છે ને સાહેબ, ફિલ્મો સારો લાગે, બાકી રિયલ લાઈફમાં મોતને ટચ કરીને આવશું. તો દોસ્ત, એવું ના વિચારો, આવા પાગલ વિચારોમાં ના આવો કે જેને આપણે હદથી વધારે પ્રેમ કરતા હોય તો એ આપણને મળે કે ના મળે. મળે અને બી ના બી મળે, બંનેના દિલમાં એક લગ્ની હોવી જોઈએ. તું ભી મને પ્રેમ કરીશ, હું ભી તને પ્રેમ કરીશ, આપણે લોકો થવાનું જ નથી થતું. પણ એટલું વસ્તુ યાદ રાખી લેજો કે મા બાપ તમારા બંનેના વચ્ચે, મા બાપ કઈ પીછાતા દુખી ન થાય. આ વાત દિલો દિમાગમાં ફિટ કરી રાખજો કે પ્રેમ તો મળી જશે ચાલો, પણ આપણા મા બાપ ના દુખી થાય એટલું વસ્તુ યાદ રાખજો. એટલે આ બધું ફિલ્મી લાઈન છે કે જેને પ્રેમ કરતા એ મળી જાય. રિયલ લાઈફમાં એવું નથી હોતું દોસ્ત. રિયલ લાઈફની વાત જ અલગ છે આખી. રિયલ લાઈફ ક્યાં જઈ ક્યાં ઊભે કંઈ નક્કી નથી હોતું. રિયલ લાઈફ તો એક વાત કરવામાં એવી લાઈફ હોય છે. રિયલ લાઈફમાં પોતાના કર્મો હોય ને સાહેબ, એ જ આપણને આગળ લઈ જાય છે. આ પ્રેમ જ નથી આવતો આ દુનિયામાં બધું દોસ્ત. પ્રેમ કરવો હોય તો મા બાપને કરો, ભાઈને કરો, બેનને કરો. એ પ્રેમમાં બે ઓફાઈનું નામ નહીં આવે તમને. અને કોઈની સાથે ગેમ રમવાનું મન થાય ને સાહેબ, કોઈની જિંદગી સાથે ગેમ ના રમતા, બસ મોબાઈલ ખોલી અને પબજી છે વગેરે ગેમ રમી લેજો દોસ્ત. પબજીમાં પણ એક વાત શીખવાની છે કે જ્યાં સુધી તમે જીવશો ને સાહેબ, ત્યાં સુધી જ તમને સાથ આપશે લોકો તમારા. બાકી તમે મરી જશો ને તો તમને જ તમારા લૂંટી લેશે. સમજાય વાત દોસ્ત? આ રિયલ લાઈફમાં આ સપના જેવું નથી હોતું. અને ફિલ્મ લાઈનમાં હીરો ધારે ને એવું જ થાય દોસ્ત. આ ફિલ્મ જોઈ અને આપણો પ્રેમ અત્યારે બગડ્યો છે. કેવું થઈ ગયું છે? બાકી તો પ્રેમમાં પહેલા તો તમારી ખુશી જ છોડવી પડે. અને અત્યારે લોકો પહેલા મારું સુખ પછી તારું સુખ, જ્યાં મારું તારું આવી જાય ત્યાં પ્રેમ જ ન હોય. આઈ લવ યુ પેલા આઈ આવે ને, ત્યાં મારું તારું થઈ જાય. આ એટલે હું, જ્યાં પ્રેમ હોય ને આઈ ન હોય.
તેમ હોય ના આઈ ન હોય સાહેબ. અરે યાર, એટલા તો અંદર અંદર કેટલા તમે ખોવાઈ ગયા છો યાર. તમે પોતાની જાતને બહાર કાઢો ને. એટલા અંદર અંદર ખોવાઈ રહ્યો છો યાર કે મારી સાથે આવું છે, મારી સાથે આવું થયું, મારી જિંદગીમાં આવું થાય છે, મારી જિંદગીમાં આવું થાય છે. અરે યાર, જે થયું એને વિચારો છો શું લેવા દોસ્ત. એ જિંદગીમાંથી બહાર આવો, અંદર અંદર મનોમનમાં ના ખોવાઓ યાર. મનોમનમાં ખોવાઈ જાઓ છો કે મારી સાથે આવું થઈ ગયું છે, મારી સાથે આવું થઈ ગયું છે, હું એને પ્રેમ કરતો, એ બીજા સાથે જતી રહી છે, મારા મા બાપે મને આવું કીધું, મારા બાપાએ મરેજેનું કીધું. અરે યાર, શું પોતાની જાતને સવાલો ઉભા કરો છો યાર. હે દોસ્ત, બે હાજુની રિક્વેસ્ટ કરું છું, બહાર નીકળો આવા વિચારોથી જે તમને ફક્ત ને ફક્ત દુખી કરે છે. હા, માનું છું કે આ વિચારવાથી તમારું સુખ, તમારી પાસે જે વિચારો છો એ થઈ જવાનું, પાછું નથી થવાનું ને. તો એને એક વાત વિચારી વિચારી ને દુખી કેમ થાવ છો? એક જોકરની એક મસ્ત વાત છે. જોકરે સર્કસમાં એક જોક્સ કીધો તો બધા જ હસ્યા. પછી એનો એ જોક્સ એને બીજી વાર કીધો, થોડાક લોકો હસ્યા. એનો એ જોક્સ એને ત્રીજી વાર કીધો તો કોઈ ના હસ્યું. જ્યારે જોકરે એક મસ્ત મજાની વાત કીધી કે તમને એકને એક જોક્સ ત્રણ વાર વારંવાર સંભળાવવાથી તમારી ખુશી ગાયબ થઈ ગઈ છે, તો તમારી લાઈફમાં એક નાનકડું અમથું દુઃખ હોય એના ગુણ તમે કેમ ગાયા કરો છો અને દુઃખી તમે કેમ થયા કરો છો? એક જોકરે આ મસ્ત વાત કીધી. સમજાયું કઈ વાત? સમજો, થોડુંક મજા આવશે. તમે પોતાની જાતને બહાર લાવો, એવા વિચારોની અંદર ના ઘૂસો યાર. મનમાં અમુક વિચારો ગળી જાય ને સાહેબ, પછી માણસનું જીવવું બહુ મુશ્કેલ થઈ જાય છે. શું લેવા વિચારો કરો છો યાર? જ્યારે એવું કંઈ થયું જ નથી, થઈ ગયું છે, એવું થયું નથી એના વિચારો કરો, અને જે થઈ ગયું એ થઈ ગયું, એવું શું કામ વિચારો છો? સમજો થોડી વાત. દિલ ઉપર હાથ રાખી અને રિક્વેસ્ટ કરું છું તમને કે આ મૂકવા બધી વાત. પ્રેમથી રહ્યો કોઈની સાથે, બહુ મજા આવશે જીવવાની. ને આ કુવિચારોથી બહાર નીકળો દોસ્ત. આવું થઈ ગયું છે, આવું થશે. અરે યાર, ચિંતા એવી ડાયકણ છે ને સાહેબ, મનોમનને એટલી અંદર અંદર ખાઈ જાય છે ને, કંઈ ખબર જ નથી રહેતી. તો તમે શું કામ ચિંતા કરો છો? હું એમ કહું છું, ચિંતા કરવાથી તમારું સુખ તમારી પાછળ આવી જવાનું, પાછી આવી જવાનું, નથી આવતું ને. તો શું લેવા ચિંતા કરો છો? તમારી ચિંતા તમારા ઘરના ઉપર અસર પાડે છે. એક તમારી નાની અમથી ચિંતા તમારા આખા ઘરને ડિપેન્ડ રાખે છે. કે તમારું ઘર તમને નાની અમથી પ્રશ્ન કરે ને, તો તમે એના ઉપર ખરાબ ખરાબ તમે જવાબ આપો છો, ગુસ્સો કરો છો ઘર સામે, ચીડાતો સંબંધ કરી નાખો છો. તમારો ઘર આ ગુસ્સો કરવાનો સંબંધ એક ચિંતા છે. આ ચિંતા તમે તમારા ઘરને અંદર ડૂબાડે છે. તો ચિંતા ન કરો સાહેબ, કેમ કે ચિંતા કરવાથી તમારું સુખ તમારી પાસે આવવાનું નથી. તો શું લેવા ચિંતા કરો છો દોસ્ત? આશા કરું છું તમે સમજ્યા હશો. કોણ કહે છે ગીતામાં કે એવું લખ્યું છે કે બધાને હળીમળીને રહેવું જોઈએ, એ ગમે એ ખરાબ કામ કરતો તો પણ હળીમળીને રહેવું જોઈએ? ના ના સાહેબ, એમાં એવું છે, જે કર્મ રાઈટ કરતો હોય, સાચું કરતો હોય તો રાઈટ, ખોટું કરતો હોય તો નો, એની સામે તમારે લડવાનું છે. પછી ગમે તે સંબંધ હોય, ભાઈ બેન નો સંબંધ હોય કે તમારું સગું કોઈ હોય, જો તે ખરાબ કામ કરે છે તો તમે એના ઉપર ગમે કદમ ઉઠાવી શકો. એમ ના વિચારો કે મારું છે, પણ એ તમારા ઉપર ખરાબ કામ કરે છે તો તમે ગમે કરી શકો એના ઉપર. ખબર છે, આપણા સંબંધમાં એ વ્યક્તિ આપણને દગો દીધો, આપણા ઉપર ખરાબ કરે છે, તમે એક લાગણી લઈને બેઠા છો કે હું એને પ્રેમ કરું છું, હું એને કઈ થોડું કહી શકું. અરે દોસ્ત, જ્યારે એ તમને અંદર અંદર કોસે છે, અંદર અંદર ખાય છે, તો તમે કેમ બોલી નથી શકતા એની સામે? શું લેવા? એ વ્યક્તિ તમારી સાથે ખરાબ કામ કરે છે. ગીતામાં લખ્યું છે, તમારી સાથે જે વ્યક્તિ ખરાબ કરતો હોય ને, એને જવાબ આપો. ઈંટથી નહીં તો પથ્થરથી જવાબ આપજો સાહેબ, કેમ કે આ દુનિયા એવી છે, નકર બાકી ખાઈ જશે અંદર અંદર તમને. લોકો પણ ગજબની અફવા ફેલાવે છે, જેને દિલથી ચાહો અને પૂરા દિલથી ચાહો એ વ્યક્તિ જરૂર મળે છે. આ બધું ફિલ્મ જોઈને આવે ને, એની વાત કહેવા માંગુ છું. તો તમે તમારી લાઈફમાં જાઓ અને તમે ધાર્યું એ વસ્તુ મળ્યું તમને, એને પ્રેમ કરતા થઈ મળ્યું તમને? આ બધું ફિલ્મી લાઈન છે યાર. હીરો વિચારે તો ફોર વ્હીલ આવી જાય, હીરો વિચારે તો લવ પણ બીજે થઈ જાય.
આ ફિલ્મ નથી યાર, આ ફિલ્મો એ તો આપણી જિંદગી આરામ કરી છે. ખબર છે આપણને, કોઈ સાંભળી, કોઈ ગાળ સાંભળી કે વગેરે વગેરે સાંભળીએ તો આપણને કોઈ દુઃખ નથી થતું, મજા આવે છે. પણ એટલું વસ્તુ યાદ રાખજો, આ ગાળ બોલવી અને ખરાબ સાંભળવું જે કાનમાં જાય છે ને, એ આખા શરીરમાં ઉતરે છે. એવી તમારી લાઈફના રિએક્શન બને છે. એવા તમે બનો છો જે કાનમાંથી સંભળાય છે ને સાહેબ, એવા તમે બનો છો. તમે આધાર રાખજો તમારે શું બનવું. કાનમાં ભક્તિ સાંભળી હોય તો આખો દિવસ આખી જિંદગી ભક્તિનું જ મગજ માયલા કરે. ગાળો સાંભળી હોય, ખરાબ વિચારો કર્યા હોય, એ ખરાબ જ ચાલ્યા કરે. આ એક કાનમાં સાંભળાય છે, ફ્રીમાં જ પ્રોડક્ટ છે. બાકી એ સંભળાય છે એ આપણા શરીરમાં ઉતરે છે અને આપણું એવું ભવિષ્ય બને છે. નથી વિચારતા આપણે લોકો કે આ બધું શું છે. જે આપણે સાંભળીએ છીએ એ આપણું ભવિષ્ય જ છે, એટલું વસ્તુ યાદ રાખી લેજો. કેમ કે જે વસ્તુ આપણે સાંભળીએ છીએ ને, એ દિલો દિમાગ ફેલાઈને આખા શરીરમાં ઉતરે છે. આખા શરીરમાં ઉતરે છે, આપણે રિએક્શન કરવા માંડીએ છીએ કે મારે આવું કરવું છે. કેમ કે ખરાબ વિચારો ચાલતા હોય, સારા વિચારો ચાલતા હોય, બંને વાત છે. તમે શું સાંભળ્યું એ બહુ મહત્વનું હોય છે દોસ્ત. ગજબના લોકો છે કે હું એને પ્રેમ કરું છું. કંઈક ને કંઈક પામવા માટે કંઈક ને કંઈક ગુમાવવું પડે છે. વાહ, શું લેવા આપણે પોતાની જાતને ગુમાવી દેવી છું. તો આપણે જોતું જ નથી એવું વસ્તુ કે જે આપણે પોતાની જાતને જ ગુમાવી દઈએ છીએ. હા, રાખો ને આ વિચારો કે કેવું શીખવાડે છે કે કંઈક ને કંઈક પામવા માટે કંઈક ને કંઈક ગુમાવવું પડે છે. અરે દોસ્ત, જે પામવું હોય પોતાની જાતને ગુમાવવી પડે ને, તો એવું પામી જ ના શકાય. એવું રખાય જ નહીં, આપણે જોતું જ નથી એવું. રાખજો આ વિચાર. અમુક વાર જિંદગી માલી જાતું કરી દેવું દોસ્ત, બધું જાતું કરી દેવું. ના સમજે ને તો સમજાવી લેવાનું, પણ જાતું કરી દેવાનું. પણ સમજવા વાળા તમે છું, પસંદ સમજ્યા છે. તમે દિવાલ ઉપર ગમે એટલું માથું ફટકાડો કે આમાંથી સોનું નીકળશે, હીરા ચાંદી નીકળશે, તો ન જ નીકળે. એના કર્મ છે એવું લઈને બેઠું છે વ્યક્તિ, તેમાંથી કઈ નથી નીકળવાનું. તમે તમારી પોતાની જાતને ટોર્ચર કરો છો, એટલું વસ્તુ રાખજો. પોતાની જાતને ટોર્ચર કરો છો. તમે શું લેવા વિચારો છો કે મેં એને એટલો પ્રેમ કર્યો, હું કેમ છોડી દઉં. વાય કહેરો ને, હવે વ્યક્તિ બદલી ગયું છે. તમે દિવાલ ઉપર ગમે એટલો માથું પછાડી લ્યો, લોહી તમને જ નીકળશે, દિવાલે નહીં નીકળે. કોઈ વ્યક્તિને તમારી લાઈફમાં રહેવું નથી, તો પણ તમે જબરજસ્તીની પાછળ હાથ ધોઈને પાછળ પડી જાઓ છો. તો એટલું વસ્તુ યાદ રાખો, તમે તમારી જાતને એક દિવસ ગુમાવી દેશો, તમારી તમે ઇજ્જતને ગુમાવી દેશો. સામેવાળા વ્યક્તિની પાછળ પડો છો, એ તમારી ઇજ્જત કરવાનું બંધ કરી દે છે, તમે તમારી ઇજ્જતને ગુમાવી દેશો. એટલું વસ્તુ યાદ રાખી લેજો. આ દુનિયામાં કોઈને લાઈફ લાઈન સમજો ને ત્યારે તમારી બેન્ટ લાગી જાય છે, તમારી મોઢાની સ્માઈલ જતી રહી છે, તમારી જિંદગી ખરાબ થઈ જાય છે, કઈ કામમાં મન ન લાગવા મળે. તો દોસ્ત, આવું શું લેવા કરો છો કોઈને પોતાની લાઈફ લાઈન શું કામ માનો છો, જયારે સામેવાળા વ્યક્તિને કઈ પડી જ નથી. ન કરો આવું દોસ્ત. હેપી રહ્યો યાર, મોઢા પર સ્માઈલ રાખો. જેના લીધે સ્માઈલ જાય છે એને જિંદગીમાંથી અલવિદા કહી દો. બસ યાર, બહુ વિચારો નહીં આગળ. પછી એક પ્રશ્ન પૂછો છે કે સર, કોઈના માણસને ચાહવા માટે શું કરવું જોઈએ, પોતાનું બનાવવા માટે શું કરવું જોઈએ. તો તમને બધા લોકોએ કીધું છે, સાચો પ્રેમ આપવો જોઈએ, ટાઈમ આપવો જોઈએ, પ્રેમ આપવો જોઈએ. આ બધું આપવાથી એ વ્યક્તિ તમારું નહીં થાય, હું એમ કહું છું. જ્યારે એ વ્યક્તિને તમારું થાવું હશે અને એના મનમાં એમ થશે ને, મારે તમારું થાવું છે, તો જ વ્યક્તિ થશે. બાકી તમે દિવાલ ઉપર ગમે એટલા માથા પછાડી લો, એમાંથી હીરા ચાંદી ના નીકળે એટલે ના નીકળે, પણ તમારા માથા ઉપરથી લોહી જરૂર નીકળશે. જ્યારે સામેવાળો વ્યક્તિ અમને એના મનમાં ગળી જાય કે એનું જ થવું છે મારે, તો પછી દુનિયાની કોઈ પણ તાકાત રોકી ના શકે. પ્રશ્ન પૂછો છે કે કોઈ વ્યક્તિ આપણને છોડી જાય તો એ આ વ્યક્તિ આપણી કદર કરશે અને ગલત ફીલ થશે, આપણી ઇજ્જત વધશે, પછી આપણને યાદ કરશે. અરે દોસ્ત, શું કામ પડો છો આ ફિલ્મી ફંડામાં. પહેલા તો તમે તમારી જાતને ઠીક કરો, તમે કેવા બની ગયા છે પોતાની જાતને જુઓ. તમે એની લાઈફમાં નતા ત્યારે તમારી પાસે શું હતું, અને અત્યારે તમારી લાઈફમાં શું છે, તમે કેવા થઈ ગયા છો, વિચારું છે સેજ. કોઈકનો પ્રશ્ન છે કે યાર, જ્યારે એ વ્યક્તિનો સાથ જોતો હતો ને, ત્યારે અમે ભીખ પણ માંગી લીધી, બહુ રડ્યો, બહુ રડી, પણ સાથ ના આપ્યો.
છોડી ગયા. અરે દોસ્ત, શું વિચારો છો? આવું સારું થયું ને છોડી ગયા, શરમ નથી આવતી? કોઈના પર હાથ જોડો છો પ્રેમ માંગવા માટે, ભીખ માંગો છો, તમારી પણ કઈક લેવલ છે. ભીખ માંગો છો કે મારી સાથે રે? કોઈકના પગમાં પડો છો? શરમ નથી આવતી તમને? જે વ્યક્તિ તમને પગમાં પડાવે છે એને તમે પગમાં પડો છો, શરમ નથી આવતી? તમે તમારી જાતને ઠીક કરો પેલા. તમે એવા લેવલ ઉપર પૂછો કે એ તમારી પાછળ દોડીને આવે તો હું એમ નથી કહેતો એક્સેપ્ટ કરજો. એક્સેપ્ટ નથી કરવાનું, એને અફસોસ કરાવજો કે તે શું ગુમાવ્યું છે. સમજાઈ વાત? કોઈના પગમાં પડવાથી પ્રેમ નથી મળતો. પોતાની જાતને તો એક ફરી જુઓ કે હું કોકના પગમાં પડું છું. વિચારો તો ખરા જરા વાત, તમે શું કરી રહ્યા છો? વિચારજો આ વાત કે તમે કોઈને હાથ જોડો છો કોઈના ઉપર, કોઈને પર ભીખ માંગો છો મારી જોડે રે, તો તમે શું કરી રહ્યા છો? વિચારો એક વખત વાત. જ્યારે વ્યક્તિને કોઈ બીજા સાથે રહેવું છે તો તમે હાથ જોકામ જોડો છો, જ્યારે એને રહેવું જ નથી તો તમે હાથ ઉકામ જોડો છો? શરમ નથી આવતી તમને? તમારી જાતને તમારી ઇજ્જતને ગુમાવે, આમ તો તમને કોઈ ગાળ આપે છે તો તમે લડવા તૈયાર થઈ જાઓ છો. અને અત્યારે તમે ભીખ માંગો છો તો તમારી જાતને પૂછો તમારી સામે તમારી તમારી ઇજ્જત કેટલી છે. સમજો વાત, તમારી જાતને ઠીક કરો યાર. જે થયું એ ભૂતકાળને શું લેવા યાદ કરો છો? શું કામ અફસોસ કરાવો છો? શું લેવા બધું કરવું છું? શું લેવા કદર કરવી છું? જયારે એ વ્યક્તિને કદર થાય ન થાય આપણે શું કામ વિચારવું છું કે આપણે વ્યક્તિ છોડી ગયું મારી કદર કરશે? અરે પેલા તમે તમારી જાતને ઠીક કરો યાર, ભિખારી જેવા થઈ ગયા છો, સહેજ તો વિચારો યાર. કોઈ વ્યક્તિ તમારી લાઈફમાં લઈ જાય છે તો તમે ભીખ માંગો છો એની વચન કે નો જા, કેમ આમ કરે છે? શરમ નથી આવતી દોસ્ત? એ વ્યક્તિને બધી જ ખબર હોય છે કે તમે એને કેટલો પ્રેમ કરો છો, એના વગર કેટલો રહી નથી શકતા, હું એને છોડી દઈશ તો એ દુઃખી થશે. એ વ્યક્તિને બધી જ ખબર હોય છે. તમારે કહેવાની જરૂર નથી કે હું તને એટલો પ્રેમ કરું છું. એ વ્યક્તિને બધી ખબર હોય છે તમે એને કેટલો પ્રેમ કરો છો. એને જ્યારે વિચાર્યું તમારે, જ્યારે તમને છોડી ગયા, તમને વિચાર્યું તમારી હાલત શું છે, તમે એને પ્રેમ કેટલો કરો છો, તો તમે શું એટલું બધું વિચારો છો? હે દોસ્ત, અમુક લોકોની તો વાતો પણ ગજબ છે. એ વ્યક્તિ છોડીને ગયું હોય, બીજા સાથે રહેતું હોય, તો એ વાતો વિચારે કે તારી લાઈફમાં જે છે ને એ છોકરો નથી સારો, તું એને છોડી. અરે યાર, એ વ્યક્તિ તને નથી સમજી શક્યો તો તમે એને છોડવાની વાત કરો છો? હે, કેવી રીતે યાર? જે વ્યક્તિ તમને નથી સમજી શક્યું તો એને એવું જ મળવાનું છે ને? તમારે તો ખુશ થવું જોઈએ કે જા છોડ્યું, ચાલો આગું તો ખબર પડી ગઈ કે આ વ્યક્તિ આવું હતું. સમજાવો પોતાની જાતને પહેલા. હું તમને એમ નથી કહેતો સાહેબ, તમે એને પ્રેમ ન કરો, પ્રેમ ન આપો. પણ સાહેબ, તમે જે એવા વ્યક્તિ માટે પેરેગ્રાફ આખા મોટા ફકરા લખી લખીને આપો છો, તો એ વ્યક્તિ એક ટૂંકો એને રિપ્લાય આપવાનો ટાઈમ નથી, તો એ વ્યક્તિને શું લેવા લેવા કરો છો? અરે સાહેબ, પ્રેમ કરો કે જે વ્યક્તિ તમને પ્રેમ કરતું હોય, જે તમને ટાઈમ આપતું હોય. હું એમ નથી કહેતો બધાને પ્રેમ ના કરો, પ્રેમ કરો સાહેબ, પણ એ વ્યક્તિ તમને સમજવું જોઈએ. વલકી, આવી રીતે ન આવું જોઈએ તમે ફકરા લખીને મોકલો અને રિપ્લે પણ ના આવે. એ વ્યક્તિ માટે તમે રડો શું લેવા? અરે એવા વ્યક્તિ માટે તમે મરી જશો ને તો કઈ નહીં ફરક પડે, કેમ કે તમે છો તો પણ બીજું છે અને તમે મરી જશો તો પણ બીજું હશે. તમારું ખોવાશે તો એક જ વસ્તુ, તમારા મા બાપ ખોઈ દેશે તમને. દોસ્ત, સમજો વાત કે રડો એના માટે કે જે રડે તમારા માટે, હસો એના માટે કે તમને હસાવવાની પૂરી કોશિશ કરે, અને જે રડાવે ને તમને સાહેબ, એની સામે રડો નહીં ક્યારે, એને વળતી જવાબ આપો. જિંદગીમાં જે વ્યક્તિ તમારી સાથે હોવું જ જોઈએ કે તમારી એક નાની વાત પણ એને ખબર હોવી જોઈએ. જિંદગીમાં એવું સ્પેશિયલ વ્યક્તિ એક રાખજો
કે તમારી હરેક વાત એને ખબર હોય, નાની હોય કે મોટી વાત, એને હરેક ખબર હોવી જોઈએ. પણ એ વાતની તમારી કદર કરવી જોઈએ અને તમે જે બોલો છો એને પસંદ આવવું જોઈએ. જિંદગીમાં એવો વ્યક્તિ હોવો જોઈએ તમારી લાઈફ કે જે તમારી બધી જ વાત સાંભળે, હરેક મુશ્કેલીમાં સાથ, તમારી હરેક મુશ્કેલીને સાંભળવી ગમે. જિંદગીમાં એક વ્યક્તિ એવો રાખજો સાહેબ, પ્લીઝ મન અનુકૂળેશ. એક ચૂહો હતો, ઉંદેડો હતો સાહેબ. ઉંદેડો તો રોજ બહાર જાય ખાવાથી. એક વખત મીંદડી આવી, એ મીંદડીથી બી ગયો, એની જીવ બચાવી અને પાછો જતો રહ્યો. પછી એના સાથીને સાથે લઈ જતો. પછી એક દિવસ એ એકલો રહી ગયો, સાથી બહાર જવાનું થયો, બહાર જતો રહ્યો સાથી. પછી ઉંદરડો એક મને મનમાં બુઝાયો. પછી એને ભૂખ લાગી બહુ. પછી એ વ્યક્તિ બીજો એને અંજાન સુવો હતો ને, ઓળખતા નતા ને, એનો મિત્ર બનાવ્યો કે મારી આ પ્રોબ્લેમ છે, તું મારી સાથે ચાલ. પછી એ બંને ખાવા ગયા, ખાઈને પાછા આવ્યા. એ પછી જે અજાણ્યો વ્યક્તિ હતો ને, અંજાણ્યો જે મળ્યો હતો, એની સાથે ગયો હતો, એ ઉંદેડો એને પૂછવા લાગ્યો કે હું તારી કઈ હેલ્પ કરું? તો એ બધો ડરે છે કેમ? તો એને એને કીધું કે મને બિલાડીથી ડર લાગે છે. ઓલો અજાણ્યો ઉંદર હતો ને સાહેબ, એને કીધું કે હું તને બિલાડી બનાવી દઉં તો? આ વાત સાંભળીને પેલો ઉંદેડો ખુશ થઈ ગયો. એટલે અજાણ્યા ઉંદરે એને બિલાડી બનાવી દીધી. બિલાડી બનાવી દીધી તો ફરવા નીકળ્યો બહાર કે હવે તો ડર નથી. તો એની પાછળ કૂતરા પડી ગયા, એનો જીવ બચાવી અને પાછો એટલે અજાણ્યો ઉંદર હતો ને એની પાછે આવ્યો કે મારી પાછળ કૂતરા પડી ગયા. તો અજાણ્યા ઉંદરે એને કૂતરો બનાવી દીધો. કૂતરો બનાવી દીધો, બહુ હેપી થઈ ગયો, આગળ ચાલ્યો. તો એની પાછળ સાવ જ પડી ગયો, જીવ બચાવી અને પાછો અજાણ્યા ઉંદર પાસે આવ્યો કે આ વખતે મારી પાછળ સાવ જ પડી ગયા છો. પછી અજાણ્યા ઉંદરે એને હાવ જ બનાવી દીધો. પછી તે ખુશ થઈ ગયો કે તે જંગલનો રાજા થઈ ગયો છું. પછી એમ જ ચાલતો જતો હતો તો એની અંદર એની પાછળ શિકારી પડ્યા, એનો જીવ બચાવી અને એને પાછો આવ્યો અજાણ્યા ઉંદર પાસે. અજાણ્યા ઉંદરને વાત કરી કે મારી પાસે શિકારીઓ પડી ગયા. અજાણ્યા ઉંદરે વાત કીધી કે હું તને પૂરેપૂરી મારી શક્તિ ઉપયોગ કરીને મેં તને સાવજ બનાવી દીધો, તો પણ તું ડરે છે, આમાં તારો વાંક નથી. તારા દિલમાં, તારી અંદર જે છુપાયેલો ડર છે ને, એને બહાર કાઢ, એને છુપાવ. આ વાત ઉંદરડો સમજી ગયો. ઉંદરડો સમજી ગયો પછી આગળ ચાલ્યો. પછી એને હિંમત આવી કે લાઈફમાં એને પાછો જ ઉંદર બની ગયો કે ઉંદર થવા પણ મજા છે. એવી જ રીતે આપણી કઈક અંદર ને અંદર, આપણા અંદર કઈક ને કઈક ડર છુપાયેલો છે. વિદ્યાર્થીને પરીક્ષાની ચિંતા, નોકરી કરવાવાળા બોસની ચિંતા, મમ્મી પપ્પાને પોતાના ઘરવાર ઘરથી નોખા થાય દીકરી જાય એની ચિંતા, કઈક ને કઈક ડર છુપાયેલો છે. ચિંતા એટલે ડર. તો આ ડરને કઈક કાઢો યાર. અમુક સફળ વ્યક્તિ હોય ને સાહેબ, એ ડરને બહાર નથી લાવવા દેતા, ડરને બહાર નથી લાવવા દેતા. અંદર ને અંદર ડરથી એ લડે છે અને આપણે વ્યક્તિ ડરથી ડરે છે. તો દોસ્ત, આ ઉંદરડામાંથી આપણે જેટલું જરૂર શીખવું જોઈએ કે અંદરના ડરને બહાર કાઢવો જ પડશે. એટલે અમુક વ્યક્તિ તો મરવાથી ડરે છે. અરે દોસ્ત, મોત જ્યારે હશે ને ત્યારે આપણે નહીં હોય, અને મોત આ મંગળ છે સાહેબ, તો શું લેવા ડરો છો? આશા કરું છું તમારા મનના ડરને હવે બહાર કાઢી લેજો પ્લીઝ. અમુક વ્યક્તિ એટલું ખોટું બોલે ને સાહેબ કે વાત કરવામાં, તો એક વાત કહી દઉં કે કોઈ માણસ નાની નાની વાત ઉપર ખોટું બોલતું હોય ને સાહેબ, અને નાની બાબત ઉપર, તો એને એટલી વાત કહી દઉં, યાર ખોટું બોલવાનું બંધ કરી લ્યો. અને તમારી લાઈફમાં કોઈ વ્યક્તિ હોય કે જેણે થોડું ખોટું બોલે અને તમે મોટો બધો ઈસ્યુ બનાવો છો, તો દોસ્ત એવા વ્યક્તિને ઈસ્યુ ન બનાવો, મોટું ના કરો. જ્યાં થોડુંક
ખોટું હોય તો એને સુધારી દેજો, એને માફ કરી દેજો. અને વારંવાર જો એ ભૂલ કરતું હોય તો એની ભૂલ નથી સાહેબ, જાણી જોઈને કરે છે. તો એ વ્યક્તિને તમે માફ ના કરશો સાહેબ. કેમ કે સાહેબ અત્યારે આ દુનિયામાં ગાંડાને પણ ખબર પડે છે કેમ જીવવું થોડું ઘણું. તો આ દુનિયામાં સાચા માણસને કેવી રીતે ખબર નથી પડતી કે સામેવાળો વ્યક્તિ મને એટલો ચાહે છે અને હું સામે ખોટું બોલું છું ને આ ખરાબ કરું છું, કેમ નથી ખબર પડતી? અને તમે સમજાવવા બેઠી જાઓ છો કે આવું થાય, આવું કર, હું તને પ્રેમ કરું છું. અરે શું લેવા સમજાવો છો? એ વ્યક્તિને બુદ્ધિ નથી, બધું છે એ વ્યક્તિ પાસે, સમજવું નથી, સાથે નથી રહેવું, તમને ટોર્ચર કરવા માંગે છે, ડરાઈ ગયું છે તમારાથી એટલે આવું કરે છે. સમજો વાત કે આ દુનિયામાં ગાંડાને પણ ખબર પડે છે. તો સાચા વ્યક્તિને કેવી રીતે ખબર નથી પડતી કે સામેવાળો વ્યક્તિ તને એટલું જાય છે? તમે જયારે છોડવા માંગીએ ત્યારે તમે લવ જતા હો છો, હું તને એટલો પ્રેમ કરું છું, અરે શું લેવા? એને નથી ખબર એટલા દિવસ સાથે શું લેવા હતું. જયારે એને ખબર નથી કે તમે એટલો બધા લવ કરો છો તો ત્યાર સુધી સાથે શું કામ હતું? આ તો તમે લવ કર્યો છે એટલે તમને દુઃખ થાય છે, એને તો તમારી સાથે મજાક જ કરી છે, તમારા દિલને ઠેંચ પહોંચાવવા નથી માંગતો. પણ આવા વ્યક્તિથી દૂર રહ્યો એટલું જ કહેવા માંગીશ કે આવા ખોટું બોલી બોલી અને તમને અંદર અંદર દુભાવે એ વ્યક્તિથી દૂર રહ્યો. શું લેવા? પોતાની જાતને હાથે કરીને નાશ કરો છો જયારે તમને બધી જ ખબર છે કે સામેવાળું વ્યક્તિ સાલો આવું છે, તો પણ તમે એના પગે પડો છો. શરમ થવી જોઈએ દોસ્ત. દુનિયામાં બધાને વેલ્યુ પણ ના અપાય, બધાની ઇજ્જત પણ ના અપાય સાહેબ. અમુક વ્યક્તિ એવા છે આ દુનિયામાં જેને તમારી ઇજ્જત આપવી જ ના જોઈએ, જે દેવાય જ નહીં. સમજો વાત, અમુક વ્યક્તિ સાલા એટલા જ ખરાબ છે ને, ઇજ્જત આપો ને એમ જ આપણને આંગળી પણ નચાવ્યા કરે, નચાવ્યા જ કરે ને. આપણે નાચા કરીએ છીએ દિલની લાગણીથી, એ નચાવ્યા કરે ને આપણે નાચ્યા કરીએ છીએ. કેમ દોસ્ત આપણે શરમ નથી આવતી આ વાત લઈને કે એ વ્યક્તિ આપણને નચાવે છે અને આપણે નાચીએ છીએ? સમજાણી વાત કઈ? લાગણી પણ સાલી એટલી સમજદાર થઈ ગઈ છે આજકાલ, પૈસા રૂપ રંગ જોઈને જ આપણી પાસે આવે છે. દોસ્ત બધે જ લાગણી રાખજો, પણ સ્વીકારજો કે આ મારી લાગણીને લાયક છે. અરે માણસ આ દુનિયામાં ભોળો બનીને રહી ને સાહેબ, તેને બેવકૂફ સમજે છે, અને એટીટ્યુડ અને ચાતુરાઈથી જીવે છે તેને મોટો માણસ સમજે છે. વાહ, જે દિલનો સાપ છે એને બેવકૂફ, અને દિલનો અંદર પાપી છે એ મોટો માણસ. વાહ, શું વાત છે! શરમ થવી જોઈએ દોસ્ત, આવા વિચારો તો બહુ ખતરનાક હોય છે. સાલું કેવા જિંદગીમાં વ્યક્તિ ભટકી જાય છે કે અંદર ને અંદર રડાઈ જાય છે વિચારીને કે યાર આ બધું શું હતું. જયારે પહેલી વાર પ્રેમ થઈને દગો મળે ને સાહેબ, ત્યારે લોકોને ખબર ના પડે કે એ વ્યક્તિ મને દગો આપે છે કે શું કરે છે. એ વ્યક્તિ જયારે ઇગ્નોર કરવા લાગે ને સાહેબ, ત્યારે જે વ્યક્તિ પ્રેમ કરતું હોય ને એને લવ જતાવવા માંગે, લવ કરવા માટે કે હું તને એટલો પ્રેમ કરું છું તો મારી જોડે આવું ના કર. અરે મારા દોસ્ત, એને બધી જ ખબર છે કે તમે એને લવ કરો છો, એને બધી જ ખબર પડે છે કે ગાંડો નથી. અંદરથી વિચારીને એમ થાય કે જે વ્યક્તિ સાથે સપના જોયા થાય એને સપના તો તોડ્યા, પણ સાલા આપણી જિંદગી સાથે પણ એટલા રમી ગયા તો પણ એને ભૂલી નથી શકતા. આ કેમ થાય છે? કેમ કે સાહેબ આપણી પાસે જેટલો ટાઈમ નતો ને એટલો ટાઈમ એને આપી દીધો, એટલે દુખી આપણે ને આપણે થયા. જય માતાજી. હાથે કરીને કોઈ વ્યક્તિ પાછળ એટલા બેવકૂફ કેમ બનો છો? કોઈ વ્યક્તિ તમારી જિંદગી, તમારા વિશ્વાસને, તમારા સપનાને તોડી ગયું તો પણ એ તમે એ લોકો બધું ભૂલાવી અને તમને એની યાદ આવે છે,
અમુક વ્યક્તિનો પ્રશ્ન છે, ખુલવા માટે શું કરવું જોઈએ, મને બહુ યાદ આવે છે એની. યાદ આવે છે એ તો એવું કેમ નથી વિચારતા તમે લોકો કે વ્યક્તિએ મારા ઉપર કર્યું શું છે, મને દુઃખી કેટલો કર્યો છે, મારો વિશ્વાસ કેટલો તોડ્યો છે, એ કેમ તમને યાદ નથી આવતું? તમને એ જ વસ્તુ કેમ યાદ આવે છે કે મને પ્રેમ કરતો, કે પ્રેમ કરતી મને? હા કેમ દોસ્ત, તમે એવું કેમ નથી વિચારતા કે એને મને દગો આપ્યો છે, મારો સાથ છોડ્યો છે? કોઈ વ્યક્તિ તમને બેવકૂફ ના સમજવું જોઈએ પ્રેમમાં. તમને બધી ખબર હોવી જોઈએ કે એ વ્યક્તિ મારું દિલ દુખાયું છે, મારા સપના તોડ્યા છે, તો પણ તમે એની પાછળ લબડો છો એ મારી જોડે રે, શરમ નથી આવતી? દોસ્ત, બહુ મસ્ત છે આ જિંદગી. કોઈની પાછળ આ જવાની વ્યસ્ત ન કરો. એને ખબર છે બધી કે તમે એને કેટલો પ્રેમ કરો છો. કોઈને પ્રેમ કરવાની જરૂર નથી, એને બધી જ ખબર પડે છે તમે એની ચિંતા કેટલી કરો છો. એ કોઈ ગાંડું વ્યક્તિ નથી કે ના સમજી શકે. અરે યાર, તમે તમારા મમ્મી પપ્પાને હાંચવી નોખતા હોય ને, તમારું એટલું જરૂર કામ કરજો એને ક્યારે દુખી ન કરતા સાહેબ. જ્યારે તમે હાંચવી ન થતા ને, તમારા લીધે એના આંખમાં આંસુ ન આવે એટલી કૃપા કરજો એના ઉપર પ્લીઝ સાહેબ. પુસ્તક છે ને એ રોજ નથી લખાતા, અને સાપા રોજ લખાય છે સાહેબ. એટલે સમજાય વાત કઈ? સાપાને આપણે પસ્તીમાં ગંડીએ છીએ, નાખી દઈએ છીએ, અને બુકને આપણે સાચવીમાં કબાટમાં મૂકીએ છીએ. અમુક એવા વ્યક્તિ હોય ને જેની સાથે તમે દરરોજ રહેવા માંગો ને, એ તમને એક છાપાની જેમ, પસ્તીની જેમ નાખી દે છે સાઈડમાં. અને અમુક વ્યક્તિને સાહેબ દૂર રાખો ને, એમાં તમારી ભલાઈ થશે. વાઈને છોડને ભૂલી જાય ને સાહેબ, તો છોડ પણ બળી જાય છે. અને સાહેબ, જિંદગીમાં જો સંબંધ સાચવા હોય ને, તો એકબીજાને યાદ કરતા રહેવા, બાકી સંબંધ પણ સુકાઈ જશે ને ખોવાઈ જશે. એક વૃક્ષની મસ્ત વાત કહું સાહેબ. વૃક્ષ છે ને, પવનને કીધું કે મારા રોજ પાંદડા ખરે છે, મેં તો પણ તને ફરિયાદ નથી કરી. આમાં જરા પણ સમજાય ને સાહેબ, કંઈક ને કંઈક છુપાયેલો પ્રેમ છે આમાં. ઓ સાહેબ, શું જતું કરવું જિંદગીમાં અને શું જાતે કરવું, જો આવડી જાય ને તો સ્વર્ગ અહીંયા જ છે. લોકો પણ ગજબના છે સાહેબ. જ્યારે સાથે હોય ને ત્યારે એમ કે કોઈ કામ હોય ને તો કહેજે, અને જ્યારે કામ પડે ને ત્યારે ફોન કરો ને, ત્યારે એ લોકો જ કામમાં હતા. સમજાણી કઈ વાત? લોકો ખોટું ખોટું કહે છે કે તારે કામ હોય ત્યારે મને યાદ કરજે, પણ સાલા પોતે જ મતલબી હોય છે. જ્યારે કામ પડે ને ત્યારે એમ કે હું કામમાં છું, બહાર છું, કોઈ બી કાંઈ, એટલે લોકો પર જરો ભરોસો કરવો જ નહીં. ત્યારે તમારી આજુબાજુ થતું હશે, તમે આગળ જતા હશો તો તમારી ટીકા કરતું હશે, ઈર્ષા કરતું હશે કોઈ વ્યક્તિ, સગું હોય કે તે ઈર્ષા કરતો હશે. તો દોસ્ત, ક્યારે દુઃખી ના થતા, અને એટલું વિચાર લેજો કે એ તમારી સાથે નથી શકતા, કે તમારી આગળ નથી શકતા, ને તમને જોઈ નથી શકતા, એટલે તમારી ઈર્ષા કરે છે. એવા વ્યક્તિ દર્શાવે છે કે તમે એનાથી આગળ છો. મેડિકલ સાયન્સ વાળા કહે છે સાહેબ, કદાચ જીભને કદાચ ઘા વાગ્યો હોય ને સાહેબ, કરડાઈ ગયો હોય ને, તો તરત રૂજે જશે જોજો. પણ જીભે જેને ઘા માર્યા હોય ને, એ જિંદગી ભર નથી રૂજાતા, એટલું વસ્તુ યાદ રાખજો. કઈ સમજાણી વાત? કે જીભ આપણે કરડાઈ ગયું છે ને સાહેબ, એ તરત રૂજાઈ જશે, એમ કે એને ઘા વાગ્યો છે. અને જ્યારે જીભ કોઈને ઘા મારે છે ને સાહેબ, એ જિંદગી ભર નથી રૂજાતું સાહેબ. જિંદગીમાં ઘણી તકલીફ તો આવતી જ રહે છે સાહેબ, પણ ખરાબ સમય આવે ને તો એને સ્વીકારી લેજો સાહેબ. આથી ખરાબ સમયમાં આપણને ખબર પડે કે આપણી સાથે આપણે રહેવા વાળા આપણી સાથે કેટલા છે. બાકી સારો સમય હશે ને આપણી સાથે, ત્યારે તો બધા સાથે રહેશે, પણ જ્યારે આપણો ખરાબ સમય શરૂઆત થાય ને સાહેબ, ત્યારે આપણી સાથે કોણ છે એ જ આપણો સાચો મિત્ર છે સાહેબ. તારી ચેટ વાંચીને મને બહુ ખુશી આનંદ થાય છે સાહેબ. પણ જ્યારે ખબર પડે, થોડું યાદ આવે કે આ તો બધું જ ખતમ થઈ ગયું છે, ત્યારે સાલી સેડ વાળી ફિલિંગ બહુ જ આવે છે. જ્યાં સુધી પોતાનો પ્રેમ સાહેબ ઠોકર નથી મારતો ને આપણને, ત્યાં સુધી આપણને આપણા પ્રેમ ઉપર ગર્વ જ રહે છે, પોતાની પસંદ ઉપર ગર્વ જ રહે છે સાહેબ. આપણો પ્રેમ કે જેને વ્યક્તિ આપણું સ્પેશિયલ ગણ્યું હોય ને સાહેબ, એ વ્યક્તિ જ્યાં સુધી દગો ન આપે ને ત્યાં સુધી આપણને આપણા મા બાપ પણ નથી દેખાતા સાહેબ. યાદ રાખજો વાત, ત્યાં સુધી મા બાપ દેખાશે ને ત્યાં સુધી પ્રેમ તમારો સાથ 100% આપશે, પણ પેલા મા બાપ પછી પ્રેમ. પીછો સાહેબ રામાયણ આખી વાંચી લ્યો. શ્રવણ કેટલું ભણેલો છે અને એના ગુરુ કોણ છે, આખી રામાયણમાં તમે ગમે એટલું ગોતી લ્યો, નહીં જોવા મળે, નહીં શોધાય, તમને નહીં મળે એક જગ્યાએ. કેમ કે સાહેબ, જેણે પોતાના મા બાપને જ ગુરુ માન્યા હોય ને મા બાપની સેવા કરી હોય, એનું શિક્ષણ અને એના મનનું મનોબળ
ક્યારે તમને જોવા નહીં મળે કોઈ સાથે, પણ એટલું હોશિયાર રાખજો જેના શિક્ષણ અને એના ગુરુ મા બાપ છે ને સાહેબ, એ જિંદગીમાં ક્યારે પાછો નથી પડતો, અને એની કુંડળી જોવાનો આપણને કોઈ હક પણ નથી, અને એની કુંડળીમાં કઈ ખોટ પણ ના હોય સાહેબ. જિંદગીમાં ભૂલા પડવું ને સાહેબ એ પણ ફાયદો છે અને જરૂરી છે. કેવી રીતે? કેમ કે ખબર પડે સાહેબ, આપણા ઓળખીતા હોય ને એ આપણી સાથે કેટલા છે, અને આપણી સાથે ન ઓળખતા હોય ને એ આપણી સાથે કેટલા પ્રેમથી રહે છે. ભૂલા પડવું ને એ પણ જરૂરી છે આ જિંદગીમાં સાહેબ. નવું ના મળે ને કઈ જિંદગીમાં તો ચાલશે, પણ જે છે ને એને ન ગુમાવી દેતા, એટલું વસ્તુ યાદ રાખી લેજો. બધા લોકો કહે છે તમારી જાતને બીજી કરી નાખો, એ વ્યક્તિને ભૂલવા માટે તમારી પોતાની જાતને બીજી કરી નાખો સાહેબ. પણ સાહેબ ગમે એટલી જાતને બીજી કરી લઈ, પણ જેના જેના જે આપણા દિલમાં જે વ્યક્તિ રાજ કરતું હોય એને ક્યારે ન ભૂલીએ કાંઈ દોસ્ત. મમ્મીનો પ્રેમ અને ગુસ્સા પાછળનો પાપાનો પ્રેમ જો છોકરો સમજી જાય ને સાહેબ, તો સ્વર્ગ ને નીચું હંમેશા ઉતરવું જ પડે છે સાહેબ. આંગળી પકડીને આગળ ન કરે તો કઈ નહીં, પણ જ્યારે દુઃખમાં તમારું બાવડું જાળી અને તમને હગી કરી અને જે તમને આગળ લઈ જાય એ તમારો પરમ મિત્ર કહેવાય સાહેબ. જિંદગીમાં તમે તમારો સ્વભાવ એવી રીતે બનાવો સાહેબ કે જ્યાં તમે હોય ને ત્યાં તમને લોકો પ્રેમ કરે, અને તમે નાથી ચાલ્યા જાઓ ને સાહેબ તો તમને લોકો યાદ કરે, અને જે જગ્યાએ તમે જવાના હોય ને એ તમારી વેટ કરે. એવું જીવન બનાવો તમારું સાહેબ. સમય પણ ગજબનો છે સાહેબ, લોકો પણ જોઈ જોઈને આવે છે. કોઈક પાસે ટાઈમ હોતો નથી અને કોકને ટાઈમ જાતો નથી. અમુક મિત્ર એમ કહે છે હવે હું શું કરું. ભાઈ તું શું કરે, તું તારી લાઈફને એવું બનાવ કે તારું વ્યક્તિ તને છોડી ગયું ને એ તને મળવા માટે રડી પડે. એવી લાઈફ બનાવ તારી. ખુશી મેળવવા માટે ઘણું બધું ભેગું કરવું પડે, એ તો આપણો વેમ છે સાહેબ. ખુશી માટે ઘણું બધું છતું કરવું પડે છે સાહેબ, ત્યારે જ ખુશી આવે છે, ત્યાં સુધી નથી આવતી. માણસની ખાસ વાત કહું સાહેબ, જ્યારે માણસની ઈચ્છાઓ ના પૂરી થાય ને તો માણસ ક્રોધ કરે છે, ક્રોધ વધે છે, અને માણસની ઈચ્છાઓ પૂરી થાય ને ત્યારે માણસને લોભ વધે છે સાહેબ. અને આ બધું જ મેળવવા માટે સાહેબ મગજને શાંત રાખો, એ જ બહુ મહત્વની વાત છે. જિંદગીમાં સાહેબ સમય જોઈને આગળ ચાલો. આ સમયમાં આ શું થયું એ જાણવા જશો તો તમે જ પાછળ રહી જશો, એટલે આ સંજોગો જોઈને જિંદગી કાઢો સાહેબ. ભગવાન પણ ગજબના છે સાહેબ. જે વ્યક્તિને આપણે ઓળખતા ના હોય એની સાથે ઓળખાણ બનાવી દે છે, અને જેની સાથે આપણે ઓળખતા થઈ ગયા હોય એનો સાથ છોડાવી દે છે. ગજબ છે ઓ ભગવાન. જીવનમાં ચકાસ્યા કરશો એટલે શોધ્યા કરશો તો કોઈ તમને પોતાના નહીં મળે, પણ બધાને ચાહતા રહેશો ને તમે તો બધા જ તમારા હશે. એવું યાદ રાખી લેજો. દુઃખ તો થાય ને સાહેબ, જેને હદથી વધારે પ્રેમ કર્યો હતો એ જ વ્યક્તિ છોડી જાય અને છોડીને ચાલ્યા જાય રસ્તા ઉપર, તો દુઃખ તો થાય ને સાહેબ. ગજબનો સમય છે આજે સાહેબ. જે વ્યક્તિ નો અવાજ સાંભળીને સ્માઈલ રોકાતી નથી, આજે એ વ્યક્તિનો અવાજ સાંભળવા માટે રડવું પડે છે સાહેબ. જે વાત તમારા દિલમાં છે ને સાહેબ એ સામેવાળા વ્યક્તિને કહેવાની હિંમત રાખો, અને સામેવાળા વ્યક્તિના દિલમાં છે ને એ સમજવાની પૂરી હિંમત રાખો. બહુ મજા આવશે જીવવાની. સફળતા હોય ને સાહેબ એક વગર એક વાતને મગજમાં બિઠાડી રાખજો કે તમારી જે લક્ષ્ય છે ને એને રોજ તમારી સામે રાખજો. રાતના 12 વાગ્યા સુધી વાતો થતી, આજે 2 સેકન્ડમાં એ વાતો પૂરી થઈ જશે સાહેબ. આવું વિચાર્યું પણ નહોતું, આવી ખબર પણ નથી અમને. સ્પેશિયલી ગર્લ માટે. ગર્લ્સ તમારા મા બાપને ખુશી ક્યારે મળે છે ખબર છે તમને? જ્યારે તમારા મા બાપનો ધાર્યા તમે લગ્ન કરો ને ત્યારે મા બાપને અંદર અંદર બહુ ખુશી થાય છે સાહેબ. કડવું છે પણ સત્ય છે સાહેબ. જે માએ તમને 9 વર્ષ પેટમાં રાખીએ ને સાહેબ, એને આપણે ધુતકારી દઈએ છીએ 2 વર્ષના પ્રેમ માટે. 9 મહિના જે માએ આપણને પેટમાં રાખ્યા અને 20 વર્ષના મોટા કરીએ ને સાહેબ, ત્યારે આપણે મા બાપને છોડી દઈએ છીએ 2 વર્ષના પ્રેમ માટે. જ્યારે તમે તમારા મા બાપને દગો આપો છો 20 વર્ષના પ્રેમને, તમારો 2 વર્ષનો પ્રેમ તમને ક્યાં સુધી ખુશ રાખશે અને ક્યાં સુધી પ્રેમ નિભાવશે? હે, તમારા મા બાપને ખુશ રાખજો સાહેબ, ક્યારે તમારો પ્રેમ તમને દગો નહીં આપે સાહેબ. જ્યારે આપણું મનગમતું વ્યક્તિ જ્યારે આપણી સાથે રહેતું હોય ને અચાનક આપણી સાથે વાત કરવાનું બંધ કરી દે સાહેબ, ત્યારે સાલું મન બહુ ભરાઈ જાય છે કે આ બધું કેવી રીતે કર્યું છે એ લોકોએ, કે એનું બોલવાની વાત પણ એણે બંધ કરી દીધું. જે વ્યક્તિ આપણા વગર એક મિનિટ ન રહી શકતું, આજે એની દિવસો કેમ જાય છે કે ખબર નથી પડતી. બહુ દુઃખ લાગે છે આ વિચારીને યાર. માળા કરતાં તને હજારો સારા મળી જશે સાહેબ, પણ એક દિવસ તું જરૂર અફસોસ કરીશ કે એમાં હું નહીં હોઉં. એક વાત કહું સાહેબ, આજકાલના લોકો સાહેબ લવને
નામે ટાઈમ પાસ કરે છે, જ્યારે એનું મન ભરાઈ જાય ને સાહેબ ત્યારે છોડીને ચાલ્યા જાય છે। અમુક લોકો પણ ગજબના છે સાહેબ, જિંદગીમાં બધું જ હોય ને સાહેબ તો આખી જિંદગી રડતો જ રહે કે મારી પાસે કાંઈ નથી, મારી પાસે કાંઈ નથી। આ વિચારો એની પાસે જે છે ને એ પણ ખોઈ દે છે। બદનસીબ હોય છતાં ખોઈ નાખે। અને અમુક વ્યક્તિ એવા છે સાહેબ, એની જિંદગીમાં નથી તો પણ એ ખુશ રહે છે, તો પણ એની કિસ્મતને દોષ નથી આપતો। કિસ્મત પોતાના કર્મથી બને છે દોસ્ત। અરે યાર, જ્યારે તને ભૂલવી હશે ને ત્યારે મારે એકવાર મરવું જ પડશે, એટલું વસ્તુ યાદ રાખજે। કેટલા લોકો આવું કહે છે, જ્યારે સામેનું વ્યક્તિ તમારું કેર નથી કરતું, કદર નથી કરતું, ત્યારે મેં આ વસ્તુ કહ્યો છો કે ત્યારે તને ભૂલીશ તો નહીં, હું મરી જઈશ। અરે યાર, એવા વ્યક્તિને તમારે ન કહેવું જોઈએ હું મરી જઈશ, તારે જેની સાથે જીવવું જીવ, હું તને જ લવ કરું છું, બાકી આ જિંદગીમાં એવો બનીશ કે તું પણ મારા માટે તડપીશ, તો એવું એટિટ્યુડ રાખજો યાર। જિંદગીમાં ખુશ રહેવું ને સાહેબ તો એક વસ્તુને યાદ રાખજો, એક વાતને યાદ રાખજો કે જિંદગીમાં ખુશ રહેવું તો એ વ્યક્તિને ભૂલી જાઓ જે તમને ભૂલી ગયા છે। ખરેખર યાર બહુ ખોટું લાગે છે કે તારી પાસે બધા માટે ટાઈમ બાદ ટાઈમ છે, બસ ફક્ત મારા માટે જ તને ટાઈમ નથી। આજે એ વ્યક્તિ અમને ઇગ્નોર કરે છે જેની સાથે વાત કરવા માટે અમે પૂરી દુનિયાને ઇગ્નોર કરી હતી। જીવનમાં કોઈનું સગું બનવું ને સાહેબ એ તો ઉપરવાળાના હાથમાં છે, જીવનમાં કોઈનું સગું બનવું ને સાહેબ એ તો ઉપરવાળાના હાથમાં છે, પણ કોકનું વાહલું બનવું ને સાહેબ એ તો આપણા હાથમાં છે સાહેબ। સલામ છે તારી મજબૂરીને, બસ તારી આ એક શબ્દ મજબૂરી એને મારા પ્રેમને પણ હરાવી દીધો। સલામ છે તારી મજબૂરીને, અમુક છોકરીની હિંમતને દાદ દેવી પડશે સાહેબ। આખી રાત રડે અને સવારમાં બધા સાથે એવી જ રીતે વાત કરે કે જાણે કે એની સાથે થયું જ નથી। એટલું પણ દુઃખ હોય છે તો એના પતિદેવને એટલું જ કહેવા માંગુ છું કે તમારા ઘરમાં કોઈના ભાઈની બેન અને કોકના મા બાપની દીકરી આવી હોય ને સાહેબ એને ખુશ રાખજો સાહેબ, કેમ કે કાલ સવારે તમારી પણ દીકરી થશે। તો હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું એને ખુશ રાખજો, કોઈને દુઃખ ના કરતા મનોમનથી। જ્યારે તમે 2 વર્ષના પ્રેમ માટે 20 વર્ષનો પ્રેમ છોડો છો ને સાહેબ, તમને એક વાત કહી દઉં, મા બાપ છે ને સાહેબ, તમે એની સામે બોલશો ને તો એ ઘડી બોલશે, પણ તમે એના સામે બોલશો ને તો એ તમને ખીજાશે, પણ એ અંદરથી બળશે કે તમે એની સામે બોલો છો। તો મા બાપ હું ક્યારે બોલતા નહીં સાહેબ, બોલો ને તો શોખ જ વિચારી લેજો કે મારા મમ્મી પપ્પા છે, એણે મને જન્મ આપ્યો છે, એણે મને મોટો કર્યો છે, એણે મને ચાલતા શીખવાડ્યું છે, એણે આ મને દુનિયામાં રહેતા શીખવાડ્યું છે, આ દુનિયામાં મને બધું જ આપ્યું છે। કેમ ભૂલી જાવ છો દોસ્ત, કે જેણે મને દુનિયા આપી છે, જેણે મને બધું શીખવાડ્યું છે, એને હું આજે દગો આપું છું, એને હું છોડીને જાઉં છું, એ મારી વાત પર નથી સમજતા, ભગવાન હું શું કરું। કેવો મસ્ત દીકરાને જન્મ આપી અને મોટો કરીને મસ્ત બનાવે, દીકરો કરે શું ગરડા થાય એટલે મમ્મી પપ્પાને ન ખબર પડે, એમાં કઈ કોઈ નહીં, સાઈડમાં બેઠો, અરે કથા આવો સાઈડમાં બેઠો, એ તમારો બાપ છે ને તમારી મા છે, મમ્મીને ખબર ન પડે ને, તમારો બાપ છે અને તમારી મા છે, કેમ ભૂલી જાઓ છો? હા સમજાતું નથી કે લોકોના મગજમાં શું ચાલતું હોય છે અને દિલમાં શું ચાલતું હોય, ડરતો નથી ભગવાનથી, સપનામાં ડરી જાય છે પણ આ ઉપરવાળાથી નથી ડરતો માણસ। એટલો કાયર પણ છે કે જે સપનામાં ડરી જાય છે માણસ, અને એટલો બહાદુર પણ છે કે ભગવાનથી પણ નથી ડરતો માણસ। એવો માણસ છે ને સાહેબ, મનમાં કઈ બીજું હોય, જોતો પણ બીજું હોય, કામ પણ બીજું કરતો હોય, દિલમાં પણ બીજું હોય, અને કોઈને છેતરવાના પર ધંધો કરતો હોય, અને કોઈક લઈ લેવો એનો ધંધો કરતો હોય, પેલો મારાથી આગળ ન જવો એનો ધંધો કરતો હોય, અરે દોસ્ત આવું બધું શું વિચારીને મળશે યાર? ભગવાને જિંદગી આપી છે એ મસ્ત બનાવો ને, કે ભગવાન પણ વિચાર કરવો જો કે મેં તો નતું ધાર્યું ને એનાથી પણ આગળ નીકળ્યો। માં છે ને સાહેબ બધું સાંભળી લે છે, જ્યારે એને
દીકરા પર કે દીકરી પર મુસીબત આવશે ને તો માં દુર્ગા બની જશે એના માટે. માં ક્યારે એના દીકરાનું ખરાબ નથી જોઈ શકતી. માં તો માં છે, બીજા બગડાના વા છે. હજારો વખત મંદિરે જઈ આવશો ને સાહેબ, કઈ નહીં મળે. જ્યાં સુધી તમારી માં ઘરની ખુશ નહીં હોય ને ત્યાં સુધી હજારો મંદિર આટા મારજો ને તમને કઈ નહીં મળે. હજારો મંદિરની પૂજા નહીં કરો ને તમારી માને પૂછશો ને સાહેબ, આ બાપને પૂછશો ને, જે હજારો વખત પૂજા કરશો ને એક એક પૂજામાં તમને મળી જશે. ત્યારે તમારા મા બાપ તમારી પર ખુશ હોવા જો તો મળશે. પિતાનો સાયો કેવો છે ખબર છે સાહેબ? સૂરજ જેવા. સૂરજ તપે છે ગમે એટલા, પણ જયારે આથમી જાય ને સાહેબ, ત્યારે જિંદગીમાં અંધારું છવાઈ જાય છે. આ છે પિતાનું મહત્વ. પિતા ક્યારે મરવાથી નથી બીતો સાહેબ. પિતા ત્યારે હારી જાય છે જયારે હું મરી જઈશ તો મારા પરિવારનો સુધા છે, આ વિચારી અને પિતા હારી જાય છે. દુનિયામાં ભોળાનાથ અને પાર્વતીમાં બે પુત્ર કાર્તિક ગણેશ, અને કહેવામાં આવ્યું હતું કે તમારામાંથી બંનેમાંથી મોટો કેવા છે જે આખી પૃથ્વીનો અને સર્વસ્ત પૃથ્વીનો આટો મારીને આવે, ત્રણ આટા ચક્કર લગાવી જાય. ત્યારે શું કર્યું હતું વિચારો? કાર્તિકેજી એનું વાહન લઈ, મોર લઈ અને પૃથ્વીના ત્રણ આટા માર્યા. અને ગણપતિ બાપા પાસે તો કઈ હતું નહીં, ઉંદર તો કઈ પૃથ્વીનો આટો મારી ના શકે, કોણ પેલા આટો મારી શકે? ત્યારે ગણપતિએ દર્શાવ્યું છે એને એના પિતાને માતા પિતાની આજુબાજુ ત્રણ આટા માર લીધા. કાર્તિકે પેલા, કાર્તિકે દુનિયાનો આટો, પૃથ્વીનો આટો માર્યો અને ગણપતિએ માતા પિતાનો આટો માર્યો. આ દર્શના અને આ સાચું હકીકત તમને સમજાવવા માંગે છે કે માતા પિતાથી આ દુનિયામાં બીજું કોઈ મોટું નથી હોતું. કદર કરજો માતા પિતાની. ભગવાન પણ શીખવાડી ગયા છે, થોડું જોઈ લો શિવપુરાણ, બહુ બધું શીખવા મળશે. જોઈ લો મહાભારત શીખવા મળશે, વાંચી લો ગીતા શીખવા મળશે. નીતિના માર્ગે ચાલશો ને સાહેબ તો ભગવાન બધું જ આપશે, પણ ભાગ્યના વાટે રહેશો ને તો વાટે રહેતા જશો. જય માતાજી. માતા પિતાને એક વાત કહેવા માંગુ છું, જયારે તમારો દીકરો કે દીકરી તમને એમ કહે છે કે મારે ત્યાં મેરેજ નથી કરવા, એક વાત કીધું તમને, પ્લીઝ ત્યાં મેરેજ ના કરાવતા. કેમકે સાહેબ તમે વિચારો છો કે સગાઈ થઈ ગઈ છે, હવે મેરેજ કરવા બહુ જરૂરી છે, કરવા જ પડશે ને, કર આબરૂનું શું? આબરૂ સમ ન જો સાહેબ, માણસ શું વિચારે ને આપણા વિશે એનું નામ આબરૂ. દોસ્ત હું તમને એટલું જ કહું, એને વિચારો, વિચારજો એ વાત કે મારો દીકરો કે દીકરી શેમાં ખુશ છે, શું કરવા માંગે છે, શું એ ઈચ્છે છે, એ વાત વિચારજો. અને એક વાત કહી દઉં સાહેબ, તમે મેરેજ કરાવી દેશો ભાઈ તમારી દીકરીને ખબર એની આખી જિંદગી કેમ કાઢવી. મેરેજ કરાવી દો ને દીકરી દીકરાના, ત્યારે એના બે પગ બંધાઈ જાય છે સાહેબ. પછી એ જિંદગીમાં એને ખરાબ મળ્યું કે સારું એ તો કિસ્મતની વાત થાય છે. પણ હું એટલું જ કહું છું, તમારી દીકરી કે દીકરો તમને એમ કે મારે ત્યાં મેરેજ નથી કરવા, મેરેજ નથી કરવા, તો યાર પ્લીઝ હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું, થોડું વિચારજો. જિંદગી એને કાઢવાની છે, આપણે નહીં. આપણે તો મેરેજ કરાવી દઈએ, પછી એ કેવી રીતે રહેતા હોય, એની જિંદગીમાં શું ચાલતું હોય, આપણે આપણે લઈ લો ને યાર. તમે વિચારો છો કે અમારા મમ્મી પપ્પા હતા કે છોકરી પણ જોવા ન જતા તો મેરેજ કરાવી દેતા. અરે એ જમાનો અલગ હતો અને આ જમાનો પણ અલગ છે. જમાના જમાનાની વાત છે, જમાના પ્રમાણે ચાલવું પડે. કેમ કે પહેલાં સહનશક્તિ હતી, અત્યારે લોકો પાસે સહનશક્તિ નથી. મને પહેલાં આવું કર્યું, પહેલી આવું કર્યું, મારી સાથે નથી રહેવું, આની સાથે નથી રહેવું, અને આ તમે મેરેજ કરી દેશો પછી નહીં રહી સાથે તો આબરૂ કોની જશે? સગાઈ તોડશો તો પણ આબરૂ જશે, સાથે રહેશો અને દૂર થશે, તમારા દીકરાની દીકરીની જિંદગી પણ બગડશે. પછી છૂટાછેડા કરાવશો, શું લેવાવું કરવું જોઈએ, એની કરતાં બેસ્ટ છે ને સાહેબ, એ આપણે કરવું જ ના જોઈએ ને કામ.
મૂકી દેવું જોઈએ ને યાર, શું લેવા એવું કામ કરવું જોઈએ કે જે તમારા છોકરાને જેને જિંદગી કાઢવી એ વસ્તુ ગમતું નથી. અરે આ દુનિયામાં લોકો પેન પણ પોતાની પસંદગીની લે છે, તો આપણે ગામડાના લોકો રહ્યા તો આપણે પણ થોડુંક આપણું વિચારવું પડે. એ સિટીના લોકો, તમને એક વાત કહેવા માંગુ છું, તમે વિચારો છો કે ગામડાના લોકો અભણ છે, બુદ્ધિ નથી ને ઓલામ બેવકૂફ છે. અરે દોસ્ત, તમે પણ પેલા ગામડામાં જ રહેતા, ગામડું હતું ને એ સિટી બન્યું, સિટી છે ને તો ગામડું છે, ગામડું છે તો સિટી છે. દોસ્ત અભિમાન ન કરો ક્યારે સમય ઉપર, સમય ક્યારે જતો રહેશે ને સાહેબ એ પણ નહીં ખબર પડે. અભિમાન ન કરો પોતાના શરીર ઉપર, ક્યારે શરીર પતી જશે ને એ પણ નહીં ખબર પડે. અભિમાન ન કરો તમારા ટેલેન્ટ ઉપર, ક્યારે શું થાય ને એ પણ ખબર નહીં પડશે. માનું છું આ વાતો તમને મજાક લાગે છે, પણ જ્યારે દિલમાં ઉતારશો ને તો બહુ મજા આવશે. ભૂલ થાય મારી વાત ઉપર તો મને માફ કરી દેજો, હું તમારા દિલને કોઈને ઠેંચ પહોંચાડવા નથી આવ્યો અને ઠેંચ પહોંચાડવી પણ નથી મારે. તમે બધા ખુશ રહો એમાં પણ હું ખુશ છું. બસ આ વાત લઈ અને તમને બધાને મોટિવેશન દેવા આવું છું. ન સારું લાગે મારું મોટિવેશન તો મને માફ કરજો, કેમ કે આ બધું અમુક વ્યક્તિ માટે જ છે. ન મળે કાંઈ નહીં મને, પણ તમારા હૈયાની ખુશી તો મળશે ને. હું આ વિડીયો બનાવું છું શું લેવા, મને કંઈ ન મળે તો કંઈ નહીં, પણ જે વ્યક્તિ અમુક વ્યક્તિ માટે, અમુક સમય માટે, અમુક વિચારી અને તડપે છે ને એના માટે આ સ્પેશિયલ વિડીયો મારા હોય છે કે વ્યક્તિ તડપે નહીં ક્યારે જિંદગીમાં, એના માટે જ આ બધું બનાવું છું કે વ્યક્તિ તડપે નહીં. એ વ્યક્તિ તડપતું બંધ થાય છે અને એની લાઈફમાં છેટ થાય છે મારા વિડીયો જોઈ તો મને શાંતિ મળે છે, એના આશીર્વાદ મળે છે એ વિચારી અને હું આ વિડીયો. સમજાઈ વાત? આ લાઈફ છે મારી, કર્મ સુધારું છું, મજા આવશે. હું વિચારું છું કે મારા કર્મ હું હંમેશા સુધારીને રહીશ, જ્યારે સુધરી જશે ને ઉપરવાળો મને ન આપવાનું મેં નહોતું વિચાર્યું એ પણ મને આપીને રહેશે. બહુ મસ્ત છે આ દુનિયા, ચાતુરાઈથી ના જીવો સાહેબ, ચાતુરાઈથી તો ચોર પણ ચોરી કરે છે. તમે તમારા કર્મથી જીવો, તમારા કર્મ કેવા છે એના પર બહુ મજા આવશે. અમુક વ્યક્તિ જ્યારે તમને છોડવા માંગતો હોય ને સાહેબ, તેની એક આદત કહી દઉં તમને, જ્યારે કોઈ વ્યક્તિ તમને છોડવા માંગતું હોય ને તો ધીમે ધીમે વાત ઓછી કરવા માંડે, વાત વાત પર ગુસ્સો કરવા માંડે. તમારી પાસે પેલા વાત કરવા માટે ટાઈમ હતો, હવે એ લોકો પાસે વાત કરવા માટે ટાઈમ નહીં રહે. પછી ધીમે ધીમે આગળ વધશો પછી સીડા તો સંબંધ થઈ જશે. પેલા વાત કરવા માટે બાના કાઢતા અને આજે ફોન કટ કરવા માટે બાના કાઢે, એટલો ફરક પડશે. થોડા આગળ વધો પછી વ્યક્તિ જાણે એની તમારી લાઈફ, એની લાઈફમાં તમારા જેવું કોઈ માણસ જ નથી, એવો બિહેવિયર થઈ જાય. તમને એ વ્યક્તિ ઓળખતું નથી, એવી રીતે જીવવા લાગે. જ્યારે વ્યક્તિને કોઈ બીજું મળી ગયું હોય ને તો વ્યક્તિને એટલું કહેવા માંગુ છું, જો તમને કોઈ બીજું મળી ગયું હોય ને તો તમારો જે આત્મા છે ને એને એટલું સમજાવજો કે મને તો બીજું મળી ગયું છે, પણ હું મારી ખુશી માટે કોઈ બીજાને પણ દુઃખી કરું છું. વિચારજો વાત કે હું તો ખુશ છું પણ મારી પાછળ કોઈ બીજું પણ દુઃખી થાય છે, એ દુઃખી થાય છે તો આ કર્મ છે ને છોડશે ને. વિચારજો. એવી જ રીતે તમે થોડાક આગળ વધજો, તમે સહન કરજો એને, કહેતા નહીં કે હું તને કેટલો પ્રેમ કરું છું. જેમ તમે એ જ વ્યક્તિ દૂર જતો જાય, ઇગ્નોર કરતું જાય, તમે એને લવ જતાવશો ને તો એ વ્યક્તિ હજુ દૂર થઈ જશે. કોઈ વ્યક્તિ તમારાથી, તમારામાં ઇન્ટરેસ્ટ પતી ગયો, એ વ્યક્તિ ઇગ્નોર કરે, ઇગ્નોર કરે એટલે વાત કરવા માટે તમે તડપો, વાત કરવા માટે તડપો એટલે તમે એને લવ જતાવો, ટાઈમ માંગો કેમ આમ કરે છે યાર,
ટાઈમ વસ્તુ એવી છે ને સાહેબ, એ દિલથી આવે, અને પ્રેમ અને ટાઈમ એના માટે ભીખ ના માંગો, ભિખારી ના બનો, એ દિલથી આવે. એવી જ રીતે એ વ્યક્તિને એક થોડીક વાત કહેવા માંગુ છું. દોસ્ત, તમારું મન શરીરની ઉપર ફર્યા કરે છે. માનું છું કે આ મન છે ને સાલું ભટકા કરે છે, ત્યાં જાય કઈ નક્કી નહીં. તો પણ તમને એક વાત કહી દઉં કે યાર, જ્યારે તમારે કોઈની સાથે રહેવું ના હોય ને, તો એને પ્રેમથી કહી દેજો. બસ આવી રીતે એને મનોમનથી ટોર્ચર ના કરો દોસ્ત, બહુ દુઃખી થાય છે આત્મા. કાલ સવારે તમે દુઃખી થશો તો તમને કેવું થશે? હા યાર, વીતે એને ખબર પડે, વીતી ગઈ ને તો મને પણ ખબર પડે છે કે અત્યારે શું થાય છે. પણ સેટલી વસ્તુ યાદ રાખજો, કદાચ ભગવાન તમને માફ કરી દે છે, પણ તમને તમારા કર્મ ની માફ કરે. હું તો ચાલુ છું મારા રસ્તે, બસ ભગવાનથી નથી ડરતો, પણ હું મારા કર્મથી ડરું છું. બસ એક વાત કહી દઉં કે દુનિયામાં તમે કોઈ ઈચ્છા લઈને બેઠશો ને કે આ ઈચ્છાથી હું આ થઈ જશે, આ ઈચ્છાથી આ થઈ જશે, હું એમ કહું છું તમારા કર્મ સુધારો. તમે ધાર્યું નહીં હોય ને એ પણ તમને મળશે. તમે જે વસ્તુને લાયક બનશો ને ભગવાન તમને આપશે. હા, અને તમારી એટલા પણ તમે આગળ હશો કે તમારી લાઈફમાં જે વસ્તુ હશે કે જે વ્યક્તિ હશે એ તમારા લાયક નહીં હોય ને, તો ઉપરવાળો એને દૂર કરશે. એમાં અફસોસ નહીં કરવાનો કેમ આમ થાય છે, કેમ આમ થાય છે, ઉપરવાળો દૂર કરશે સાહેબ. પછી તો શું જોવે તમારે, શું જોવે બીજું, એ કયો ને તમારી તકલીફ દૂર કરે નથી વિશે શું જોવે, જોવાનો નજરિયો ફેરવી નાખો સાહેબ. બાકી તો ચાંદમાં પણ દાગ છે. ખામી તો બધા લોકોમાં હોય છે, આસમાન પાસે જમીનનો ટુકડો પણ નથી. માનું છું આ વાતો બધી તમને સાંભળવામાં સારી લાગે, કરવામાં નહીં, પણ એક વખત દિલ ઉપર હાથ રાખી અને આ વાત અંદર ઉતારો, તમારી લાઈફ બદલી જશે. જય માતાજી. જિંદગી એવા માણસને ક્યારેક તો તમને જિંદગીમાં લાવશે જ કે તમારી સારામાં સારી લાઈફની વાટ લગાડી દે છે. હું છે તો બધું પણ મને છે અમુક વાતો, પણ હું ઉભો રહીશ આ સમયની સાથે. હિંમત રાખજો આ વાત.